ગુડ ડે સ્ટુડન્ટ કિશ્વા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ સરસ જી બિલકુલ ઇંગ્લિશની લેક્ચર સિરીઝ પણ આવશે બે પાંચ મિનિટ કોમેન્ટો જોઈ લો કે પછી આખા લેક્ચર દરમિયાન નહીં જવું લાસ્ટમાં તમે મને ક્વેશ્ચન કરી શકશો સંજયભાઈ એ જે એલ આરડીની મેટર જે છે એ અત્યારે ન્યાયતંત્રને આધીન છે એટલે એના ઉપર હું કોઈ ખાસ કોમેન્ટ ના કરી શકું આશા રાખીએ કે એમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે અને આજે એની એની પણ થોડી ચર્ચા થઈ જશે ચિંતા ના કરો આંદોલનની જી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ રાજભાઈ શુભમભાઈ ખૂબ ખૂબ આભાર આપનો યસ હાય

રાણા મૌલિક સરસ ડીજે સિક્સટીન રવિના સ્નેહલ રચના પ્રિયા જીસી સોલંકી નિશા ઇલેશ રવિ રાણા ભાવદીપ સરકાર સરસ બધાને ગુડ મોર્નિંગ સોરી ગુડ ઇવનિંગ બધાને ગુડ ઇવનિંગ અને હાય સરસ દેવેન્દ્રભાઈ શ્રદ્ધાભાઈ નિનામા એ એમ યસ રવિભાઈ ભરવાડ મોહમ્મદ હસનૈન અબ્દુલ કાદિર સૈયદ જી જી ગુડ ઇવનિંગ ગુલામા નહેલેભાઈ અલહદુલ્લા જી પરમાર હર્ષભાઈ પૂજાબા જાટ અમરત સરકાર મહેન્દ્ર સિંધવા જતીનભાઈ પાર્થભાઈ નિશીતભાઈ હાર્દિકભાઈ મકવાણા ભારત સરસ બધાને ગુડ ઇવનિંગ મહેન્દ્રભાઈ મજામાં આપ પણ બધા મજામાં હશો કુકુ આભાર વિશાલભાઈ મેહુલભાઈ મંજુભાઈ રાકેશભાઈ સરસ ચંદ્રિકા ચંદ્રિકાબેન વિષ્ણુ વ્લોગ શું વાત છે બ્લોગ છે અંકિતભાઈ પ્રજાપતિ

અમુક લોકો તો ખેંચવાય આવતા હોય છે હવે એવું લાગે છે ચિંતનભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સરસ ઓકે યસ અક્ષયભાઈ દોડિયા કિશોરભાઈ સંઘાળા યસ યસ રબારી રાહુલ સરસ વિનલ વાઘેલા વિકમ ટુ ડિફેન્સ સરસ ઓકે હવે જયદીપસિંહ તમારા ત્યાં હશે અહીંયા તો નેટની સ્પીડ અને બધું કમ્પ્લીટ જ છે કદાચ તમારે ત્યાં નેટ થોડું એ છે બરાબર એટલે ઓકે હવે હું કેમ કે આજે આપણે જે ટોપિક લેવાનું છે ને એ ઇતિહાસનો ટોપિક છે તમે જોઈ રહ્યા છો લે કે રહેગે મહાગુજરાત ગુજરાતીઓ જે છે ને એમના નેચરમાં છે કે એ જ્યારે કોઈ વસ્તુના વિરોધમાં ઉતરે છે ગુજરાતીઓ ધીરજ ધરનારી પ્રજા છે ધીરજ પણ ધરે છે વાત વાતમાં ઉશ્કેરાટ નથી અનુભવતા આટલું થયું ને ઉશ્કેરાઈ જઈએ ના એવું નથી પરંતુ જ્યારે ગુજરાતીઓના સ્વમાનને છેડવામાં આવે છે ત્યારે આજ ગુજરાતમાંથી ગાંધી નીકળે છે જયારે ગુજરાતીઓના સોમાન ને છેડવામાં આવે છે ત્યારે આજ ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ નીકળે છે ત્યારે ગુજરાતીઓની વીર ગાથા એટલે કે મહાગુજરાત આંદોલન મહાગુજરાત આંદોલન એ એક ઐતિહાસિક ઘટના છે અને આપણે ઇતિહાસની એને ભણવાની છે આ ગુજરાતના ઇતિહાસમાં ચેનલના અત્યાર સુધીના મહાગુજરાત આંદોલનમાં સૌથી અલગ જ વળાંક આપનારું હશે એટલા માટે કે તમે અત્યાર સુધી ઘણા બધા લેક્ચર સાંભળ્યા હશે મહાગુજરાત આંદોલન નોર્મલી બધાને જ ખબર છે ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવો હશે જેને મહાગુજરાત આંદોલન વિશે આ ફિલ્ડમાં જોડાયેલો હોય અને મહાગુજરાત આંદોલન વિશે એને ખબર ના હોય પણ આ લેક્ચરની વિશેષતા એ છે કે આ લેક્ચર જે છે એ એક રેફરન્સીસ સાથે ચાલશે વિથ રેફરન્સીસ અને એ પણ જેવા તેવા રેફરન્સ નહીં ઓથેન્ટિક પુસ્તકો તમે અહીંયા જોઈ શકો છો આમ તો મેં ઘણા બધા પુસ્તકોનો રેફરન્સ લીધો છે પણ મેં એકદમ ઓથેન્ટિક કહી શકાય ઇતિહાસની બાબતમાં એવા દસ થોડીક બંધારણ જોડે પણ લાગતી વળગતી છે અને એટલા માટે લાસ્ટમાં બંધારણના બે પુસ્તકોનો પણ ઉપયોગ કર્યો છે જેનો ઓલરેડી આઠ અને નવ નંબર ઉપર તમે જોતા હશો એ સિવાય લે કે રહેગે મહાગુજરાત આ બ્રહ્મકુમાર ભટ્ટ હા બ્રહ્મકુમાર ભટ્ટ જેમણે પોતે આંદોલનમાં ભાગ લીધો છે એમનું પુસ્તક છે અને મારા જોડે જે પુસ્તક છે એનું પ્રકાશન વર્ષ નાઇન્ટીન માં થયેલું છે એ સિવાય ભારત ગાંધી કે બાદ અત્યારે જે મોડર્ન ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા કેવાય એમાં રામચંદ્ર ગુહા ના પુસ્તક ભારત ગાંધી કે બાદ અને ભારત નહેરુ કે બાદ સૌથી વધારે ઓથેન્ટિક ગણાય છે મેં એ પુસ્તકનો પણ રેફરન્સ લીધો છે કુંદનલાલ ધોળકિયા બહુ નામચીન લેખક છે એમને પણ સમયના સથવારે પુસ્તક નું મેં અહીંયા રેફરન્સ લીધો છે જરૂર પડશે આમ તો આખું લેક્ચર રેફરન્સ ઉપર છે પરંતુ આખા લેક્ચર દરમિયાન જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પેજ નંબર સાથે આ પુસ્તકોના રેફરન્સીસ આવતા રહેશે મેં એટલા માટે કીધું કે આ ગુજરાતના કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં ન માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં હું જર્નાલિસ્ટ પણ છું પત્રકાર પણ છું

પ્રાધ્યાપક ડોક્ટર એસ વી જાનીએ લખેલો છે બહુ સરસ પુસ્તક છે અને આખી જ આર્ધી હુકુમતને ડેપમાં બતાવી છે તો આપણે આ રેફરન્સી સાથે જઈ રહ્યા છે એટલા માટે આ ખૂબ જ અને બીજું એક પુસ્તકનું હું નામ આપીશ કેમ કે એ જેમનું પુસ્તક છે એમનું હું સ્ટુડન્ટ રહી ચૂક્યો છું જર્નાલિઝમની અંદર અને એ છે વિષ્ણુ સર વિષ્ણુ પંડ્યા સર તમે એમના કોલમ પણ વાંચતા હશો રાજકીય ગુજરાત અર્ધ શતાબ્દીની ધૂપછાઓ ઇતિહાસ ભણાવવાની એમની એક અલગ આગવી શૈલી ઢબ છે તો તમે એમનું પુસ્તકનું પણ મેં અહીંયા રેફરન્સ લીધેલો છે સૌથી પહેલા હવે સમય ન બગાડતા फटाफट લેક્ચર્સની શરૂઆત કરીએ કેમ કે આજે આપણે મહાગુજરાત આંદોલનની અંદર બે ટોપિક પૂરા કરવાના છે કેમ કે મહાગુજરાત સમજતા પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા સમજવી પડશે શું હતું એવું કે મહાગુજરાત આંદોલન થયું કોણ હતા મહાગુજરાત આંદોલન ને પોતાનો લોહીથી ફીજનારા લોકો અને કોણ હતું એ મુખ્ય વિલન જે બનવા એમનું પણ પોતાની એક વિચારધારા હતી નથી કે સંપૂર્ણપણે વિલન હતા દરેકની એક વિચારધારા હોય છે કોઈને ગુજરાત પ્રત્યે દ્વેષ હતો એવું આપણે ના કહી શકીએ તો આઝાદી પછીના ગુજરાત આપણે પહેલા જોઈશું કે આઝાદી પછી ગુજરાતની પરિસ્થિતિ શું છે સૌથી પહેલા આપણે જોઈશું કે સરદાર વલ્લભભાઈ પટેલ વીપી મેનન અને લોર્ડ માઉન્ટ બેટન જે રીતે રજવાડાઓને એકત્રિત થયું ગુજરાત આઝાદી પછી બંધારણ પછી ગુજરાતમાં ત્રણ કેટેગરીના રાજ્યો હતા કે છે એ કેટેગરી પણ હતું ગુજરાતમાં બી કેટેગરી પણ હતું આ શું છે એના વિશે આપણે સમજ્યું સૌથી પહેલા આપણે ક્લિયર કરીશું કે આઝાદી પછીનું ગુજરાત અને એ ક્લિયર કરતા કરતા રસ્તામાં કેમ કે જ્યારે હું બી વર્ગનું સૌરાષ્ટ્ર બનાવીશ ત્યારે રસ્તામાં એક ટોપિક આવશે જેનું નામ છે આરજી હુકુમત હુકુમત અને આજે વિશે આપણે બહુ જોઈશું તો આજનું લેક્ચર બે મુદ્દા ઉપર આધારિત છે પ્રયત્ન કરીશ ઓથેન્ટિક માહિતી સારામાં સારી વગર કોઈ વાર્તા વગર કોઈ ડાયરાનો પ્રોગ્રામ ઓથેન્ટિક પોઇન્ટ ટુ પોઈન્ટ તમને આપવાનો પ્રયત્ન કરીશ તો 26 જાન્યુઆરી 1950 ગુજરાતની સ્થિતિ આ હતી તળ ગુજરાત એ વર્ગમાં ગણાતું હતું સાહેબ આ એ વર્ગ શું છે સમજીએ છે એકદમ થી પિક્ચર શરૂ થઈ જાય થોડી ખબર પડી જશે એ જ સમજવાનું છે તો સૌરાષ્ટ્ર જે કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડના વિદ્યાર્થી છે એમને ખબર પડી ગઈ છે પણ ઘણીવાર જાહેર જનતા પણ લેક્ચર જોતી હોય છે ઘણીવાર જનરલ નોલેજના જે ઉત્સુક જાણવામાં ઉત્સુકતા ધરાવતા હોય છે એ લોકો પણ આ લેક્ચર જોતા હોય છે એટલે એમના માટે નવું છે એટલે તમારે લેક્ચર જોવું પડશે કે આગળ શું છે શું થઈ રહ્યું છે જે સૌરાષ્ટ્ર છે એ બી વર્ગ છે અને કચ્છ છે એ સી વર્ગનું રાજ્ય છે કેન્દ્ર પ્રદેશ છે આ બધું છે શું એ સમજવાનું છે અને મેં આ આખા લેક્ચર્સ ન માત્ર આખા લેક્ચર્સમાં જ્યાં સુધી મહાગુજરાત આંદોલનમાં આપણું ગુજરાત તૈયાર નહીં થાય ત્યાં સુધી આ જ પુસ્તકોના રેફરન્સ આવતા રહેશે આમાં પુસ્તકો ઉમેરાશે હજુ બરાબર છે અત્યારે આ લેક્ચર પૂરતા મે આ રેફરન્સ આપેલા છે કે મારું આ લેક્ચર આ પુસ્તકોથી છે ઓકે હવે આવી વાત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણને બધાને ખબર છે બસો વર્ષની ગુલામીમાંથી અંગ્રેજોના શોષણમાંથી ભારત આઝાદ થયું આઝાદીનો મતલબ બધા માટે અલગ અલગ હતો મહિલાઓને એવું હતું કે અમને આઝાદી મળશે તો અમને કુરિવાજોમાંથી આઝાદી મળશે તો ખેડૂતો ઘણા લોકો ભાષા ક્ષેત્રથી પણ જોડાયેલા હતા ભાષાકીય લાગણીઓ પ્રદેશની લાગણીઓથી પણ જોડાયેલા હતા એમને એમ હતું કે આઝાદી એટલે અમને અમારા ભાષાના લોકોને એક અલગ પ્રકારની સ્વતંત્રતા અમારી ભાષામાં મળશે પરંતુ દુઃખ એ થાય છે કે જ્યારે ભારતને આઝાદી મળી સાથે સાથે ભારતનું વિભાજન પણ થયું થયું આ વિભાજન અને ભારતને આઝાદી મળી પરંતુ અંગ્રેજો જતા જતા ભારતનું વિભાજન પ્રમાણે તો બે ટુકડા કહેવાય છે કે ભારત અને પાકિસ્તાન પરંતુ અંગ્રેજોની દાનત બહુ ખરાબ હતી એમનું બે ટુકડાથી પેટ ના ભરાયું એમની ઈચ્છા તો એવી હતી કે ભારતના વખતે બે પ્રકારના રાજ્યો છે બે પ્રકારના એક એવા રાજ્યો જે અંગ્રેજોના સીધા નિયંત્રણ હેઠળ છે અર્થાત એના રાજવીઓ એના રાજા રજવાડાઓ જે તે સમયે બસ્સો વર્ષ દરમિયાન જે અંગ્રેજો અહીંયા રહ્યા એમની સામે લોહો લીધો છે એમને અંગ્રેજોની સામે પડ્યા મૃત્યુ પામ્યા માતૃભૂમિ માટે બલિદાન આપી દીધું એમના પ્રદેશો અંગ્રેજોએ કબજે કરી લીધા ડાયરેક્ટલી અંગ્રેજો ત્યાં શાસન કરવા લાગ્યા એડમિનિસ્ટ્રેશન અંગ્રેજોનું અને એ પ્રદેશો મોટા બન્યા તો એમને અંગ્રેજોએ પ્રાંત બનાવી દીધા પ્રોવિન્સીસ સાદી ભાષામાં અત્યારની ભાષામાં કેવું હોય તો રાજ્ય આમ તો રાજ્ય શબ્દ ન વપરાય પરંતુ તમારી સમજૂતી માટે બાકી રિયલ શબ્દ છે પ્રાંત પ્રોવિન્સીસ અને ત્યાં અંગ્રેજોએ ગવર્નર મૂકી દીધા સમય જતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગણી છે બીજા પ્રકારના રાજ્યો મુખ્યત્વે બે પ્રકારના એમાંથી બીજા પ્રકારના રાજ્યો એ રજવાડાઓ હતા જે કદમાં બહુ નાના હતા મોટા ભાગના રજવાડાઓ કદમાં બહુ નાના હતા એમની જોડે એટલું સૈન્ય જ ન હતું એમની જોડે એટલી શક્તિ જ ન હતી કે એ અંગ્રેજો સામે લોહો લઈ શકે અને એટલા માટે કોઈ અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી સંધિ કરી એમને આપણે દેશી રજવાડા કહીએ છીએ એ રજવાડાઓની હાલત એવી હતી કે ત્યાં રાજા મુખ્ય શાસક તરીકે ચાલુ હોય પણ પડદા પાછળથી બધું જ એના નામે અંગ્રેજો કરતા કેટલો ટેક્સ રોજ દેશને આઝાદી મળે છે ભારતમાં વચગાળાની સરકાર છે અને આ વચગાળાની સરકારના વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ ભારતના સૌપ્રથમ વડાપ્રધાન અંગ્રેજોએ ભારતને આઝાદી આપવા માટે જે અધિનિયમ પસાર કરાવ્યો હતો એનું નામ હતું ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો એની કલમ નંબર એમણે સ્પષ્ટ કીધું હતું કે ભારતમાં હવેથી ભારત સમ્રાટ એટલે કે જે બ્રિટિશ સમ્રાટ કહેવાતો હતો હવેથી એ ભારત સમ્રાટ નહીં કહેવાય એનું શાસન સમાપ્ત થાય છે જેટલા પણ પ્રોવિન્સીસ છે પ્રાંતો છે એમને બ્રિટિશ ભારત સરકારને આ કામ ચલાઉ ભારત સરકારને સોંપી રહ્યા છે અત્યારે આપણે પાકિસ્તાનની કઈ રીતે થયું એમાં નહીં જઈએ કેમ કે એ પછી એક લાંબો વિષય થઈ જશે અત્યારે આપણે એટલું સમજીએ કે ભારતની સીમામાં જે આ ભાગલા થયા એના પછી જે ભારતની સીમામાં જે પ્રોવિન્સીસ હતા એ કામ ચલાવ ભારત સરકારને સોંપવામાં આવશે પરંતુ પરંતુ જે દેશી રજવાડાઓ છે અંગ્રેજો કહે છે કે આ દેશી રજવાડાઓ તો અમારા ખંડિયા હતા સંપૂર્ણપણે તાબા હેઠળ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ ન હતા તો રજવાડાઓને છૂટ આપવામાં આવી કે જે રજવાડાને ભારતમાં જોડાણ કરવું હોય તો ભારતમાં જોડાણ કરે પાકિસ્તાનમાં જોડાણ કરવું હોય તો પાકિસ્તાનમાં જોડાણ કરે અને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહે આ બહુ મોટું એમ કહેવાય ને કે અંગ્રેજોની એક ચાલ હતી કે ભારતને માત્ર બે ટુકડામાં જેટલા ટુકડા થઈ શકે એટલા ટુકડા જો કેટલા પાંચસો બાવન અરે ઓછામાં વધારે અમુક ઇતિહાસ કરો તો પાંચસો પણ લખ્યા છે અરે કોઈએ સાતસો થી વધારે લખ્યા છે પણ મુખ્ય બે આંકડાઓ વચ્ચે હંમેશા લોકોમાં કન્ફ્યુઝન રહે છે પાંચસો બાસઠ કે પાંચસો બાવન

વિથ પાકિસ્તાન બાંગ્લાદેશ કુલ પાંચસો ને બાસઠ રજવાડા ભારત નો બે પંચમાઉ ભાગ એટલે લગભગ બે લાખ વીસ હજાર ચોરસ માઇલ અને લગભગ નવ કરોડ ત્રીસ લાખ જેટલી વસ્તી

ખાલી વન થર્ડ ભાગ જ બાકીના પાંચસો બેતાલીસ માં અખંડ ભારતના આમાં પાકિસ્તાન પ્રદેશ પણ આવી ગયો છે બાંગ્લાદેશ નો પ્રદેશ આવી ગયો છે અને આ ડેટા ડોક્ટર રમણલાલ ધારૈયા ગુજરાતના નામાંકિત ઇતિહાસકાર છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકની અંદર એમણે આ ડેટા આપ્યો છે તો સાહેબ પેલો પાંચસો બાવન વાળો આંકડો ખોટો ના એ સાચો છે યાદ રાખજો આ શું કે છે અખંડ ભારતમાં પાંચસો બાવન વાળો આંકડો એવું કે છે ભારતની સીમામાં અત્યારના ભારતમાં એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ નહીં આવે કાશ્મીર થી લઈને કન્યાકુમારી ગુજરાત થી લઈને અરુણાચલ સુધી આ જે ભારત હતું ને એ ભારતની સીમામાં પાંચસો ને બાવન રજવાડા છે ક્લિયર તો પાંચસો બાસઠ અખંડ ભારતમાં પાંચસો બાવન ભારતની સીમામાં એમાંથી હવે રજવાડાઓ ને જોડાવવાની છૂટ આપી હતી ને જેને ભારતમાં જવું હોય એ ભારતમાં જાય જેને પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જાય જેને સ્વતંત્ર રહેવું હોય સ્વતંત્ર રહે તો ભારતમાં પણ ઘણા બધા યાદ રાખજો આ જે ડેટા છે પાંચસો બાવનનો એ ભારતની સીમામાં પાંચસો બાવન છે એ લક્ષ્મીકાંત સરની બુક ઇન્ડિયન પોલિટી તમે જાણો છો એમાં આ શબ્દ લખેલો છે તમારી જોડે હોય તો વાંચી શકો છો અને સેકન્ડ બુક છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કન્સ્ટિટ્યુશન ડીડી બાસુ ડૉક્ટર દુર્ગાદાસ બાસુ એમની પણ કોન્સ્ટિટ્યુશનની બહુ સરસ બુક છે એમાં એમણે આ ડેટા આપ્યો છે હવે આપણે મુદ્દાની વાત કરીએ કે આ વસ્તુ ક્લિયર થઈ ગયું કે અખંડ ભારતમાં પાંચસો ભારત વર્તમાન ભારતની સીમામાં હતા હવે રજવાડાઓને જોડવા માટે ભારત સરકારે કવાયત શરૂ કરી અને હવે રજવાડાઓ પણ જેવા તેવા હતા નહી સાહેબ આઝાદ થવાનો મોકો મળ્યો હતો અને વીસ મોટા રજવાડાઓ ઓહો કે અંગ્રેજો આપણે આટલા વર્ષ સુધી હવે આઝાદી મળી રહી છે

હા બધું પ્રોસેસ પછી ચાલુ થઈ છે પણ આટલા તો આટ કોઈ ઇશ્યુ નતો છેલ્લે બાર ઓગસ્ટે આપણે જોધપુરને પણ મનાવી લીધું હતું ભોપાલને પણ મનાવી લીધું હતું પણ ત્રણ રજવાડા એવા હતા જે પંદર ઓગસ્ટ સુધી ભારતમાં જોડાવા અમુક લોકો નક્કી નતા અમુક લોકોએ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી એમાં એક કાશ્મીર છે હૈદરાબાદ છે જુનાગઢ છે આપણા કાશ્મીર અને હૈદરાબાદમાં નહીં જઈએ કેમ કે આપણે મહાગુજરાતમાં જવાનું છે તો આપણે જૂનાગઢને પકડીશું અને એને પકડતા પહેલા આપણે ગુજરાતની પરિસ્થિતિ જો અહીંયા આ એક મેપ છે ફ્રેન્ડલી સ્ટેટ્સનું બરાબર છે એમાં મોટા મોટા એ સ્ટેટ્સ અહીંયા બતાવેલા છે આ હૈદરાબાદ છે મૈસૂર છે ત્રાવણકોર કોચિન છે બરાબર ખાસ યાદ રાખજો અને અહીંયા ગુજરાતમાં તમે આ જે પીળા કલર વાળું જોઈ શકો છો બરાબર પછી અહિયાં બરોડા રજવાડું છે એ પણ તમે જોઈ શકો છો એ ગુલાબી કલરમાં છે બરાબર છે એનો એક ભાગ મહેસાણામાં પણ હતો અમરેલીમાં પણ હતો દ્વારિકામાં પણ હતો બરોડા સ્ટેટ યાદ રાખજો તો આ આવું કઈક છે આ કંઈક પરિસ્થિતિ છે છે ભારતમાં ભારતની સીમામાં કાશ્મીર થી કન્યાકુમારી ગુજરાત થી અરુણાચલ અંદર પાંચસો ને બાવન રજવાડા હતા એના અંદરથી થી એક લાખ ગુજરાતમાં ત્રણસો ને છાસઠ રજવાડાઓ છે ગુજરાતીઓને શું સમજો છો ભાઈ હા મોજમાં રહેનારી પ્રજા છે છે ને ભાઈ હા મોજ હા અને એમાં એ બસો ને બાવીસ રજવાડા માત્ર વીરલા કાઠિયાવાડમાં હતા સૌરાષ્ટ્રમાં હવે આપણે જોઈએ સત્યાવીસ જૂન ઓગણીસો તમને ખબર છે ત્રણ જૂને માઉન્ટ બેટાની વિભાજનની યોજના કરી એટલે ફાઈનલ થઈ ગયું ભાગલા પડવાના છે અને આ લોકો હવે રજવાડાઓને સ્વતંત્રતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જવાહરલાલ રજવાડાઓનું એકીકરણનું કામ સોંપ્યું લોખંડી પુરુષ કહી શકાય એવા સરદાર વલ્લભભાઈ પટેલને રજવાડી મંત્રાલય બનાવવામાં આવ્યું અને એક પટેલ સ્કીમ પટેલ સ્કીમ બહુ જોરદાર હતી કે છે આઈ થિંક પેલા એનસીઆરટીમાં માં આવું એક ચિત્ર પણ હતું કે રાજા રજવાડાઓનો સમૂહ હોય અને સરદાર વલ્લભભાઈ પટેલ એક હાથમાં ગાજર લઈને જાય અને પાછળ ચાબુક અથવા દંડો રાખે આ રીતે અને રજવાડાઓને કે લો આ ગાજર ખાઈ લો હું તમને ખવડાવું છું જો રજવાડાઓ ગાજર ખાઈ લે છે તો ઠીક છે નથી ખવડાવતા તો પછી ચાબુક કે દંડો તો પટેલ સ્કીમ આખી એક લોન્ચ થઈ સરદાર પટેલે દિલ્હીની અંદર પાર્ટીઝ યોજી અમારા રજવાડાઓને બોલાવ્યા સમજાવ્યા ટાઈમ બદલાઈ રહ્યો છે હા પ્રિવીપર્સ પ્રિવીપર્સની પર ચર્ચા કરીશ પ્રિવીપર્સની પર ચર્ચા કરીશ ટાઈમ બદલાઈ રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને શું કર્યું કે ભાઈ અમે તમને મોટી મોટી ઉપાધિઓ આપીશું ખુશ થાવ યાર તમને પ્રિવીપર્સ આપીશું સરકાર તરફથી તમને એક સાલિયાણું મળશે એક રકમ મળશે આખા વર્ષની તમે અત્યારે ભારત સાથે જોડાઈ જાઓ કહેવાય છે સરદાર પટેલે પંદર કરોડ રૂપિયાનું ટોટલ સાલિયાણું પર યર રજવાડાઓને આપવાનું નક્કી કર્યું હતું આ રજવાડા આટલા બધાને કરવા એટલે કંઈક તો કરવું પડે કેમ કે સમય એવો હતો એ વખતે કે ટાઈમ નતો નતો કોઈ વસ્તુ ન હતી તો એનું નામ હતું સમય એમ કરીને રજવાડાઓને જોડ્યા એમની સાથે એમના એક સેક્રેટરી જોડાયા હતા બહુ જબરજસ્ત રોલ છે વીપી મેનન તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ક્લાર્ક લેવલ થી અહીંયા સેક્રેટરી સુધી પહોંચ્યા હતા ઘણી વાર આપણને એમ થાય કે ક્લાસ થ્રી થઈ છું આ ક્લાસ થ્રી હતા આ કોઈ આઈસીએસ અધિકારી ન હતા એટલા માટે તો આઈસીએસ અધિકારી પણ એમનાથી ઈર્ષા કરતા હતા ક્લાર્ક લેવલ થી પોતાની સૂજબૂઝ અને એવું કહેવાય છે કે જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે જેટલા પણ આઈસીએસ અધિકારી હતા ને બરાબર ભલે આ આઈસીએસ હતા એમનો રેન્ક લેવલનો થઈ ગયો હતો એમાં સૌથી વધારે બુદ્ધિશાળી કોઈ હતો નથી વીપી મેનન તો આ જ વ્યક્તિ હતા જ્યારે અંગ્રેજ સરકારે કહી દીધું કે રજવાડાઓને સ્વતંત્ર ત્યારે આ જ વ્યક્તિ હતા જેણે માઉન્ટ બેટનને ચીતવ્યા હતા કે તમે જે નિર્ણય લીધો છે ને રજવાડાઓને બધાને સ્વતંત્ર કરવાનો ભલે લઈ લીધો લઈ લીધો બટ નિયંત્રણ લઈ લો નહીતર હાલત વધારે ખરાબ થશે અને વીપી મેનને બહુ અગત્યનો ભાગ ભજવ્યો હતો ભાઈ જોધપુરના મહારાજાએ તો માથે પિસ્તોલ સુધી મૂકી દીધી હતી આ વ્યક્તિના જાન ઉપર જોખમો લીધેલા છે અને છેલ્લે માઉન્ટ બેટન એમણે પણ સારો એવો એમને પણ ખબર પડી ગઈ કે નિર્ણય તો ખોટો લેવાઈ ગયો છે બટ હવે એને સુધારવાનો પ્રયત્ન કરીએ એટલે એમણે પણ રજવાડાઓના એકીકરણમાં સારો એવો સાથ સહકાર આપ્યો છે અહીંયા રેફરન્સ આપેલો જ છે મેં આ જે કંઈ પણ હું બોલ્યો છું ભારત ગાંધી કે બાદ રામચંદ્ર ગુહા હવે આગળ જઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું કે રજવાડાઓને સમજાવ્યા ભાઈ તમે ભારતમાં જોડાવી જાઓ હવે રજવાડાઓ ભારતમાં જોડાવા માટે તો શું રજવાડાઓને આપણે એક અલગ રાજ્યનો દરજ્જો આપીએ તો શક્ય જ નહોતું પાંચસો બાવન રાજ્યો બનાવવાના હા અને અમુક રજવાડાઓ તો આટલા આટલા પેથાપુર એક રજવાડું હોય અહીંયા નજીકમાં એક નાનકડું તો નાના નાના રજવાડાઓ હતા તો શું એમને આપણે રાજ્ય બનાવી દઈએ એ પણ શક્ય નતું તો આપણે શું કર્યું કે રજવાડાઓ જ્યારે તૈયાર થઈ ગયા જોડાવા માટે તો નજીકમાં કોઈ પ્રોવિન્સ હતો એટલે કે અંગ્રેજોના સમયથી મેં તમને પહેલા જ કીધું કે અંગ્રેજોના સમયમાં ઓલરેડી પ્રોવિન્સ હતા પ્રાંત હતા તો ઘણા રજવાડાઓને આપણે એ પ્રાંતની અંદર વિલનીકરણ કરી દીધું જેમ કે તળ ગુજરાતના રજવાડાઓ આપણા નજીકમાં એક પ્રાંત હતું મુંબઈ પ્રાંત તમને ખબર હશે તળ ગુજરાતના રજવાડાઓ તળ ગુજરાતમાં જોરદાર રજવાડા પાલનપુરનો નવાબ હતો ઈડન ના મહારાવ હતા રાધનપુરનો નવાબ હતો દેવગઢ બારીયાના રાજા હતા વડોદરા હતું આ બધાને આપણે શું કર્યું આ બધા રજવાડાઓને સામા જોડી દીધા મુંબઈ રાજ્યમાં મુંબઈ રાજ્ય શું હતું કે એ બ્રિટિશ શાસિત પ્રાંત હતો બ્રિટિશરોના સમયથી તૈયાર હતો તો જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવે છે તો આ બંધારણની અંદર ભારતના જેટલા પણ પ્રદેશો હતા એમને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા કયા કયા ચાર ભાગમાં કે છે પહેલો ભાગ પાર્ટ એ ભાગ એ અથવા ભાગ ક પણ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આસામ બિહાર મુંબઈ મધ્યપ્રદેશ મદ્રાસ પંજાબ સંયુક્ત પશ્ચિમ બંગાળ અલગ અલગ રજવાડાઓનું એકીકરણ શરૂ થયું કે છે સૌથી પહેલું એકીકરણ થયું ઓડિસ્સા પ્રાંતની અંદર વર્તમાન છત્તીસગઢ છે એના રાજ્યના કેટલાક પ્રદેશોનું એકીકરણ શરૂ થયું અને છેલ્લે આ એકીકરણ અટક્યું કૂચબિહાર બંધારણનું લેક્ચર જોતા રહેજો બેરુબાડી વાત સમજાવીશ બેરુબાડી વાતનું લેક્ચર લઈશ એ વખતે હું કૂચ બિહારની ફરી વાર ચર્ચા કરીશ આ કૂચ બિહાર જે હતું એ છેલ્લે જોડાયું બંગાળની અંદર ત્યાં સુધી આ એકીકરણ ચાલ્યું લગભગ બસો ને સોળ જેટલા મગજ મારે જો કેટલા રજવાડાઓ છે પાંચસો ને બાવન ભારતમાં ટોટલ અખંડ ભારતમાં પાંચસો હતા ભારતમાં કેટલા છે પાંચસો બાવન પાંચસો બાવન માંથી બસો સોળ રજવાડાઓ જે છે ટુ વન સિક્સ રજવાડાઓ જે છે એ ઓલરેડી બ્રિટિશ શાસિત પ્રાંતોની અંદર મર્જ કરી દેવામાં છે આ આટલા પ્રાંતોની અંદર આ પ્રાંતો મેં લક્ષ્મીકાંત સરના પુસ્તકમાંથી લીધેલા છે બિલકુલ ઓથેન્ટિક આગળ છે બંધારણની અંદર પ્રદેશો બીજો ભાગ બનાવવામાં આવ્યો જેનું નામ હતું પાર્ટ બી ભાગ ખ અચ્છા આ લોકો કોણ હતા હવે ઘણા રજવાડાઓ મોટા હતા મેં કીધું ને કે વીસ રજવાડાઓ મોટા હતા પાંચસો માંથી ઘણા રજવાડાઓ મોટા હતા આ મોટા રજવાડાઓ એમને કોઈ પ્રાંતમાં ભેળી દીધી તો પ્રાંત જ બહુ મોટો થઈ જાય એવું હતું એટલે આપણે શું કર્યું કે છે આ મોટા રજવાડાઓને જ રાજ્યનો દરજ્જો આપી દીધો પ્રાંતનો દરજ્જો આપી દીધો અને ત્યાં જવાબદાર રાજતંત્રની રચના કરવામાં આવી ત્યાં બીજા રજવાડાઓને પણ અંદર જોડી દેવામાં આવ્યા માની લો કે એક્ઝામ્પલ લઈએ કે આપણું સૌરાષ્ટ્ર યાદ રાખજો આ રીતે સૌ પ્રથમ બનનાર રજવાડું જ સૌરાષ્ટ્ર હતું સાહેબ આપણા ગુજરાતનું હવે સૌરાષ્ટ્રમાં તમે જોઈ ગયા બસો બાવીસ રજવાડા હતા તો શું કર્યું એ બધા રજવાડાઓને ભેગા કરી દીધા અને ભેગા કરીને એક જ પ્રાંત બનાવવામાં આવ્યો સૌરાષ્ટ્ર એક જ પ્રાંત બનાવવામાં

આમાં રજવાડાઓને ભેગા કરી દીધા હવે રજવાડાઓ એકદમથી માને એવા નતા એટલે વન ટાઈપ ઓફ ફેડરેશન બનાવવામાં આવ્યું ભાઈ સૌરાષ્ટ્રમાં બસો બાવીસ રજવાડા જોડાઈ તો ગયા પણ બસો બાવીસ રજવાડાઓમાં રાજાઓને કંઈક ને કંઈક ફેડરેશન બનાવ્યું એમાં કંઈક ને કંઈક આપવામાં આવ્યું જેમ કે તમને ખબર હશે કે સૌરાષ્ટ્ર રાજ્યના રાજ કો કે રાજ્યપાલ કો એ જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહને બનાવવામાં આવ્યા ઉપરાજ્યપાલ કો કે ઉપપ્રમુખ કો એ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહને બનાવવામાં આવ્યા તો આ રીતે એમને કંઈક ને કંઈક સારો હોદ્દો એ રીતે આપવામાં આવ્યો પણ આ રીતે એ બસો પંચોતેર રજવાડાઓને ભેગા કરીને આ રાજ્યો બનાવવામાં આવ્યા પ્રાંતો બનાવવામાં આવ્યા બરાબર છે તો યાદ રાખજો કેટલા છે ભારતની અંદર રજવાડાઓ કેટલા છે પાંચસો ને બાવન બસો સોળ આ થયા બ્રિટિશ શાસિતમાં જ મર્જ થઈ ગયા આ બસો સોળ રજવાડાઓ બ્રિટિશ શાસિત નવ પ્રાંતોની અંદર મર્જ કરી દેવામાં આવ્યા

ટાપુ સમૂહ માટે અલગ ભાગ રાખવામાં આવ્યો આંદમાન અને નિકોબાર સમૂહ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ જ્યારે ભારત નું બંધારણ અમલમાં આવે છે બંધારણમાં ભારતના પ્રદેશોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા એટલું જ નહીં આ ચારે ચાર ભાગ માટે બંધારણના અલગ અલગ ચાર ભાગોમાં જોગવાઈ કરવામાં આવી બંધારણના ભાગ અંદર આ ભાગ ભાગ માટે જોગવાઈ હતી બંધારણના સાતમાં આની જોગવાઈ હતી બંધારણના ભાગ નંબર આઠમાં આમની જોગવાઈ હતી અને બંધારણના ભાગ નંબર નવમાં આમની જોગવાઈ હતી ધ્યાનથી સરવાળો કરો બસો સોળ વત્તા બસો પંચોતેર વત્તા એકસઠ સરવાળો કરતા જાઓ છ અને પાંચ અગિયાર એક બાર નું બગડો વધી પડી એક બે સાત ને બે નવ ને છ પંદર નો પાંચડો વધી પડી એક એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ થઈ ગયા આંકડો મળી ગયો પાંચસો ને બાવન રજવાડા ક્લિયર થયું શું સાહેબ પાંચસો બાવન જો પાંચસો બાવન રજવાડાઓ ક્યાં જતા રહ્યા આમાં સમાઈ ગયા ક્લિયર હવે આઈડિયા આવશે કે ગુજરાત એબીસી કેમ છે તો ગુજરાતનો તળ ગુજરાતનો વિસ્તાર

આપી દીધું છે જોઈ શકો છો તમે આગળ ઓકે આ ક્લિયર થઈ ગયું બરાબર છે કે અને ઇતિહાસ જોઈએ ને તો છેલ્લું જ્ઞાન થયું હા બસ ઓકે પણ આ લોકો ભળ્યા કઈ રીતે એમ ભળ્યા છે મહેનત કરવી પડી છે બસ એ મહેનત આપણે જોવાની છે બરાબર છે મેં ત્યારે જ કીધું બંધારણના ભાગ છ એ વર્ગ સાત વી વર્ગ આઠ સી વર્ગ નવ ટી વર્ગ ક્લિયર હું ભૂલી ગયો અહીંયા તમને લખાણ સ્વરૂપે પણ મળી ગયું આગળ છે સૌથી પહેલા વાત કરીએ વિરલા કાઠિયાવાડ યાદ રાખજો આ એ કઈ રીતે બન્યું આ બી કઈ રીતે બન્યું આ સી કઈ રીતે બન્યું હું ઓરલી બોલી ગયો છું બટ હવે આપણે વ્યવસ્થિત રીતે ડેપ્થમાં જોઈએ અને મજા આવશે ઇતિહાસનું પિક્ચર જોતા હશો એવું લાગશે અહીંયા પિક્ચરો પણ એવા આવશે જોતા રહો સૌથી પહેલા વાત કરીએ વિરલા કાઠિયાવાડની સૌરાષ્ટ્ર ત્યારે મેક્ઝિમ જે અવાજ ઉઠી છે એ કહેવામાં કોઈ મને એ નથી કે એ સૌરાષ્ટ્રમાંથી છે એટલે પહેલા જ આપણે વાત કરીએ વિરલા કાઠિયાવાડ ની કે છે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે એટલું જોઈ લીધું કે સાહેબ સૌરાષ્ટ્રમાં તમે અમને કીધું કે હતા પણ એમાંથી મોટા મોટા કયા કયા છે તો ભાવનગર ભાવનગરના રાજવી હતા કૃષ્ણકુમાર જામનગર જામનગરના રાજવી હતા જામ દિગ્વિજય એમના વિશે વચ્ચે એક વાત કરી લઉં એકચુઅલી જામ દિગ્વિજય આઝાદી પહેલા જ એક યોજના રજૂ કરી હતી જામ જૂથ યોજના આ યોજના કંઈક એવી હતી કે સૌરાષ્ટ્રના મોટા મોટા અને નાના એવા પચાસ રાજ્યોનું એક ફેડરેશન અલગથી બનાવી દેવામાં આવે પણ આવું જો ફેડરેશન બનાવવા જઈએ આઝાદી પહેલા તો શક્ય છે કે એ પોતે એક અલગ દેશ હોવાનો દાવો કરી શકતો હતો અને એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અને ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ યોજનાનો વિરોધ કર્યો એની સામે કોંગ્રેસના પ્રેશર હેઠળ અંગ્રેજ સરકારે પણ આ યોજનાને માન્યતા ના આપી પચાસ રાજ્યોના ફેડરેશન ધ્રાંગધ્રા એના રાજવી હતા મયુર ધ્વજશી એમનો ફોટો મને ઉપલબ્ધ નથી થયો એટલે મેં નથી લીધો જુનાગઢ જુનાગઢનો નવાબ હતો મોહમ્મદ ખાન ત્રીજો નવાબ વિશે આપણે ઘણું બધું જાણવાનું છે મને ખબર છે કુતરા પાડવાનો શોખ હતો હજુ વધારે એ શોખને પણ ડિટેલમાં જોઈશું આપણે ચાલુ લો માંગરોળ

આપણે અત્યારે આગળ જુનાગઢની રાજમુદ્રા પણ જોઈએ છે માણાવદર સ્ટેટ ફ્લેગ તમે જોઈ શકો છો માણાવદનનો નવાબ છે ગુલામ મોઈનુદ્દીન ખાનજી બાબી વંશ એકચ્યુઅલીમાં આ એ બાબી વંશ છે અને આ એ બાબી વંશ છે આ બંને કઝિન બ્રધર જ છે મોહમ્મદ ખાન અને ગુલામ મોઈનુદ્દીન ખાનજી અને જે માંગરોળનો શેખ છે નાસિરુદ્દીન બરાબર છે

અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પેજ નંબર બસો ચોરાણું બસો પંચાણું ડોક્ટર રાજગોરવારે ગુજરાત બરાબર કુંદનલાલ ધોળકિયા અને અર્ધ શતાબ્દીની ધૂપછાઉ વિશ્વ પંડ્યા ક્લિયર આગળ આ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ શું છે એ મેં તમને જણાવી હવે સૌરાષ્ટ્રમાં આપણે વાત કરવાની છે જૂનાગઢ રાજ્યની સૌરાષ્ટ્રમાં બધા જ રજવાડાઓ ભારતમાં જોડાવા માટે તૈયાર હતા જામ દિગ્વિજયશી પણ તૈયાર હતા કૃષ્ણ એ પણ ભાવનગર રાજ્યને સામેથી જોડા ભારતમાં જોડાવાની એમણે જાહેરાત કરી હતી અને લગભગ ઓગણીસો અડતાલીસની પંદરમી જાન્યુઆરીએ જ એમણે જવાબદાર રાજતંત્રની સ્થાપના પણ કરી દીધી હતી જવાબદાર રાજતંત્ર એટલે જે પ્રજામંડળ અચ્છા એ વખતે પ્રજામંડળના નેતાઓ કહેવાતા આ શબ્દ તમે વારંવાર પુસ્તકોમાં વાંચતા હશો પ્રજામંડળના નેતાઓ અથવા પ્રજાકીય પરિષદ તો રજવાડાઓની સામે

લોકોની લડતને ખેડૂતોની લડતને વેપારીઓની લડતને રાજા રજવાડાઓ સામે આપી રહ્યા હતા હતા આ નેતાઓ તો એવા નેતાઓને રાજતંત્રની અંદર વહીવટનો મોટો ભાગ સોંપી દેતા આને કહેવાય એ વખતનું જવાબદાર રાજતંત્ર નો ડાઉટ અધિકારી એ જ રહેતા ઉપરી એ જ રહેતા બટ એડમિનિસ્ટ્રેશન પેલામાં હતા શોર્ટકટમાં એમનો હોદ્દો રાષ્ટ્રપતિ જેવો થઈ જતો અને જવાબદાર રાજતંત્ર જેને સોંપવામાં આવે એ મુખ્યમંત્રી જેવું કે વડાપ્રધાન જેવું થઈ જતું આને કહેવાય જવાબદાર રાજતંત્ર છોટકટ પોતે વહીવટમાંથી ખસી જવું માત્ર બંધારણીય દરજ્જો ધરાવો કૃષ્ણકુમાર સિંહ ભાવનગરના રાજવીએ સૌથી પહેલા આ રીતે જવાબદાર રાજતંત્રની સ્થાપના કરી લગભગ પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ તો બીજા બધા રજવાડાઓ તૈયાર હતા અહીંયા આપણે જોઈ લઈએ એકવાર ફરીથી કે આમની કન્ડિશન શું છે ભાવનગરના કૃષ્ણકુમારથી તૈયાર છે જોડાવા જામનગરના દિગ્વિજયથી તૈયાર છે જોડાવા ધ્રાગેધ્રા મયુરદર્શી છે બીજા બધા રજવાડાઓ પણ તૈયાર છે માંગરોળના શેખે પણ જાહેરાત કરી દીધી હતી શેખ નાશીરુદ્દીને કે ભાઈ અમે ભારતમાં જોડાવીશું એમણે પણ જાહેરાત કરી દીધી હતી અમે ભારતમાં જોડાઈશું પણ પછી જુનાગઢ લોકોએ છેલ્લે ધમકી આપી એટલે શેખે જો કે જાહેરાત પાછળથી પાછી ખેંચી લીધી હતી પણ જેવું પરિવાર ભારતે કબજો લઈ લીધો એટલે એમણે ભારત સાથે સ્ટેન્ડ બિલ કરાર ઉપર હસ્તાક્ષર તરત જ કરી આપે જણાએ બરાબરનો એ લીધો એટલે એણે બિચારાએ જાહેરાત પાછી ખેંચી પણ જેવું પછી ભારત તરફથી સપોર્ટ મળ્યો એટલે તરત જ એમણે સ્ટેન્ડ બિલ ઉપર હસ્તાક્ષર કરી આપ્યા એટલે આમનો પણ કોઈ પ્રોબ્લમ નહોતો પ્રોબ્લેમ આ બેનો આવે છે જુનાગઢ અને માણાવદર અને એકચ્યુઅલી એમના જોડે એક ગેમ થઈ રહી છે પાકિસ્તાન તરફથી હવે જુનાગઢ અને માણાવદર તમે પણ જાણો છો આ જુનાગઢ રાજ્યની રાજમુદ્રા છે આપણે અત્યારે આરજી હુકુમતમાં જોઈશું કે કોઈ તિરંગો આપે છે કે ઉપરકોટના ઉપર લહેરાવી દેજો બેઠેલું સિંહ દેખાય છે અને દરિયા કિનારો દેખાય છે અને સૌરાષ્ટ્ર લખેલું છે આ જુનાગઢ સ્ટેટની રાજમુદ્રા છે હવે મેં અત્યારે જ કીધું જૂનાગઢ વિશે જોઈએ મેં અહીંયા એક નાનકડો નકશો આપ્યો છે બટ એ નકશો અને એના અક્ષરો બહુ નાના છે એટલે ખાલી અહીંયા આપ્યો છે બાકી રિયલ નકશો આ છે એકચુઅલી આ સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું એના પછીનો નકશો છે આ નકશો આગળ પણ આવશે તમે એના સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ આમાં જોઈ શકતા હશો આ હાલાર લખેલું છે બરાબર છે આ ઝાલાવાડ લખેલું છે આ વચ્ચેનો ભાગ મધ્ય સૌરાષ્ટ્ર છે આ ગોહિલવાડ છે અને આ સોરઠ છે આ જે સોરઠનો વિસ્તાર છે જેની સ્કૂલો અહીંયા જૂનાગઢ છે જો આ ગિરનાર અહીંયા જુનાગઢ છે જૂનાગઢની બિલકુલ માંગરોળ છે અને પૂર્વમાં બાબર માંગરોળ છે તો હવે જુનાગઢ અને માણાવદરે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી માંગરોળે પહેલા ના પાડી અમે તો ભારતમાં જોડાઈશું તો આપણે જાણીએ છીએ હવે બાબરિયાવાડ જે છે

હવે આ આટલું ટપકું આપણે કઈ રીતે રાખવું અહીંયા પાકિસ્તાનનું કોઈ જ્યોગ્રાફિકલ કોન્ટેક નથી ઠીક છે જોડાવાની જાહેરાત કરવાની કદાચ એમનો અધિકાર પણ હોય જોકે અધિકાર પણ નતો પણ અધિકાર હોય માની લઈએ પરંતુ કઈ રીતે અને પાકિસ્તાનને પણ ખબર હતી બટ પાકિસ્તાન એક ગેમ રમી રહ્યું હતું અને એ ગેમ હતી કાશ્મીરની ગેમ જૂનાગઢના બદલામાં કાશ્મીરનો સોદો કરવો હતો આ કેમ કે બંનેની પરિસ્થિતિ ઉલટ હતી કાશ્મીરમાં બહુમતી પ્રજા હિન્દુ હતી બહુમતી પ્રજા મુસ્લિમ હતી રાજા હિન્દુ છે બહુમતી પ્રજા હિન્દુ છે અને નવાબ મુસ્લિમ છે એટલે પાકિસ્તાન જુનાગઢ અને કાશ્મીર એટલે જુનાગઢ કે જે હું તમને તો જ આપું છું તમે મને કાશ્મીર આપશો બાકી પાકિસ્તાનને ખબર હતી કે આ પોસિબલ જ નથી કે જુનાગઢ પાકિસ્તાનમાં જોડાય પાકિસ્તાને રાગ આલા કર્યું જોઈએ હવે શું થાય છે આપણું જે પિક્ચર જોવા જઈ રહ્યા છે એના પાત્રો ને એક વાર જોઈ લઈએ નવાબ મોહબ્બત ખાન ત્રીજો થોડુંક નવાબનું નું આપી દઉં નવાબ મોહબ્બત ખાન ત્રીજો ઘણી બધી વાતો છે એના વિશે અને પેલા જે જાણીતી વાતો છે એ કરી દઉં અને પછી અજાણી વાતો કરીશું બધાને ખબર છે સાહેબ કુતરાઓ પાડવાના બહુ શોખીન હતા હા કુતરાઓ પાડવાના બહુ શોખ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એણે એક કૂતરાઓ માટે આખું એક ઝૂ બનાવ્યું હતું ચીડિયાઘર એમાં બે હજાર જાતના કૂતરાઓ હતા કેટલી જાતના બે હજાર જાત અને એમાં એ હાઉડ ડોગ કરીને હાઉન ડોગ કરીને એક આખી જાત આવે છે કૂતરાની ઊંચી નસલની એવા સોળ કૂતરાઓ પાડ્યા હતા અને કહે છે એ

એમણે એ વખતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફ્રી કરી દીધું હતું એમણે પોતાના શાસનમાં એના બાપદાદાના સમયથી લેવામાં આવતો દામોદર કુંડ અને ગિરનાર નો યાત્રા વેરો નાબૂદ કર્યો હતો સારી વસ્તુ પણ હતી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું હતું આ રાજવી પહેલા બહુ સારા હતા પણ થયું એવું કે જયારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એ વખતે વચ્ચે આ ભાઈ યુરોપ ગયા હતા અને એ દરમિયાન એકચ્યુઅલી આ ભાઈ વખતે મુસ્લિમ લીગના બહુ સંપર્કમાં આવી ગયા હતા જીન્ના મુસ્લિમ લીગે શું કર્યું આ પાર્ટીના દીવાન હતા લગભગ એ વખતે અબ્દુલ કાદિર ખાન કે છે અચાનક અબ્દુલ કાદિર ખાન જે છે ને એ બહુ જેન્યુઅન પર્સન હતું જો કદાચ એ વ્યક્તિ દીવાન રહ્યો હોત તો શક્ય છે કે આ પાકિસ્તાનમાં જોડાવાની ઘટના જ ના ઘટી હોત પણ એના સ્થાને આ ભાઈ યુરોપમાં જ છે અને અહીંયા એનો દીવાન જાય છે શાહનવાઝ ભુટ્ટો શાહનવાઝ ભુટ્ટો કોણ છે તો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટોના પિતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન

યોગ્રાફીકલી જોડાણ શક્ય નથી અને બધાને એમ જ હતું કે નવાબ એટલો બધો મૂરખ તો નહીં જ હોય પરંતુ જે શાહનવાઝ ભુટ્ટો જે છે એણે જાહેરાત કરાવી દીધી નવાબ જોડે પંદર ઓગસ્ટે ભારતને આઝાદી મળી રહી છે એના ઠીક એક દિવસ પહેલા ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ પાકિસ્તાનમાં જોડાવાની વાત કરી સાથે સાથે એનો કઝીન જ કહી શકાય એવા માણાવદરના નવાબ જે આપણે જોઈ ગયા ખાનજી એમણે પણ પાકિસ્તાનમાં જવાની વાત કરી આ નિર્ણય ભારતની પ્રજા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ માટે આઘાતજનક હતો અને એમાં એણે સરદાર પટેલની દુઃખ નસ ઉપર હાથ રાખ્યો પગ મૂકી દીધું એમ કહેવાય કારણ એ છે કે સરદાર પટેલ પોતે ગુજરાતમાંથી આવતા હતા એ પોતે ગુજરાતી હતા અને એટલા માટે આનો તો હવે રસ્તો કાઢવો કે નવાબની આ જાહેરાતને રહ્યું આ જે જાહેરાત છે ને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન એસેસન જુનાગઢ સ્ટેટ હું ડોક્યુમેન્ટ સાથે તમને બતાવી રહ્યો છું આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન ભારત સાથેનું આ પાકિસ્તાન સાથેનું જોડાણ છે લખી જોઈ શકો છો તમે જુનાગઢનું ડાયરેક્ટલી ભારત પાકિસ્તાન જોડે જોડાણ શક્ય જ નથી પાકિસ્તાન કાશ્મીરની ગેમ રમવા માંગે છેવટે ના છૂટકે પાકિસ્તાને અહિયાં લખેલું છે અહીંયા તમે મહાબત ખાનનું નામ જોઈ શકો છો અને આ ટુ હિયર બાય એફફિડિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસ્ટેશન ડેટेड ધીસ 15th ડે ઓફ સપ્ટેમ્બર 1947 એમ એ જિન્ના અહમદ અલી જિન્ના એટલે કે 15 સપ્ટેમ્બરે 15 સપ્ટેમ્બર 19 વિચાર કરો ચૌદ ઓગસ્ટે જાહેરાત કરી છે નવાબે કે અમારે પાકિસ્તાનમાં જવું છે બટ પાકિસ્તાન એક મહિના પછી સ્વીકારે છે કેટલી ગેમ ખરેખર તો એને બે પાંચ દિવસમાં સ્વીકારી જવું ના પણ પાકિસ્તાન ખબર છે અને અહીંયા નવાબ ની વાત લાગી ગઈ સાદી ભાષામાં કહીએ તો જોઈએ શું થાય જેવી નવાબે જાહેરાત કરી એટલે મેં તમને પહેલા જ કીધું કે જુનાગઢની અંદર એક વિસ્તાર હતો પૂર્વમાં જુનાગઢ રાજ્યની પૂર્વ સાઈડ પૂર્વ સાઈડ એટલે આપણે એમ કહીએ મધ્યપ્રદેશ આપણે ગુજરાત સાઈડ એનું નામ હતું વાડ આ બાબરિયા વાડ ની અંદર એકાવન ગામ હતા આ બાબરિયા વાડના જે ગરાસિયા હતા ઘરાસદાર હતા જે સરદાર હતા એમણે ભાર ખુલ્લો બળવો કર્યો એકચુઅલી એ આવતા હતા જુનાગઢના અંડરમાં કોઈ સ્વતંત્ર નતા એ જુનાગઢના અંડરમાં હતા પણ એમણે હવે હવે સીધી વસ્તુ છે હવે સ્વતંત્રતા મળી શકી છે અને હવે અમે ભારત સંઘમાં જોડાણ કરીએ અમે નવાબ સાથે પાકિસ્તાનમાં જોડાણ કરતા નથી આવું માણાવદરના શેખે કર્યું જે આપણે ત્યાં જોઈ ગયા માણાવદરના જે શેખ છે અચ્છા ભારત સરકારે અને સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનની બહુ મોટી સફળતા હતી કે એમણે જુનાગઢને બે જગ્યાએથી ફટકા માર્યા હતા એક પૂર્વ તરફથી બાબરેવાડ અને પશ્ચિમ તરફથી માણાવદર એટલે જુનાગઢનો નવાબ અને શાહનવાજ ભુટ્ટો બધા અને માણાવદર ઉપર હુમલો કરવાની યોજના ઘડી કાઢી તો ભારત સરકારે પણ નક્કી કર્યું કે કંઈક તો કરવું પડશે પેલી બાજુ પાકિસ્તાને વિરોધ શરૂ કર્યો કે જુનાગઢ હવે પાકિસ્તાનમાં જોડાય છે તો બાબરિયાવાડ અને માણાવદર એ હવે ભારતમાં જોડાઈ શકે નહીં

અને એટલા માટે સેનાથી કામ ચાલશે નહીં બાકી આપણે સેનાથી હુમલો કરીને જુનાગઢ જીતી શકતા હતા કોઈ મોટી વાત પણ પ્રજાના પ્રશ્નોને પ્રજા જ વાચા આપશે જે રજવાડાઓ એ વખતે જોડાવા તૈયાર એમની સામે પ્રજાએ લડત છે જસ્ટ લાઈક ત્રાવણ કોરના મહારાજા હતા એમની પણ ઈચ્છા હતી હું સ્વતંત્ર નો પ્રજાએ બળવો કર્યો એ જ પ્રમાણે આપણે જોઈશું ઈડર મહેસાણાના પ્રદેશમાં ત્યાં પણ પ્રજાએ બળવો કર્યો છે ત્યારે એ મહારાજાઓ પણ સીધા થયા તો હવે અહીંયા પણ પ્રજાના હાથમાં હતું પણ યાદ રાખજો આ જુનાગઢ છે એની જોડે એક સૈન્ય છે એટલે પેલા નાના નાના હતા એક થોડુંક મોટું સ્ટેટ છે એટલે આને કંટ્રોલ કઈ રીતે કરવું તો તાત્કાલિક મુંબઈ એ વખતે અત્યારે પણ મુંબઈમાં ગુજરાતીઓની સારી એવી વસ્તી છે મુંબઈનો એક ભાગ ગુજરાત છે એમ કહું તો પણ ચાલશે એ તમે જાણો છો હું એ જાણું છું મુંબઈ ની અંદર જે ગુજરાતીઓ હતા ભેગા થયા સૌરાષ્ટ્રના સિંહ કહી શકાય એવા અમૃતલાલ શેઠ જન્મભૂમિ શામળદાસ ગાંધી ગાંધીજીના ભત્રીજા અને વંદે માતરમ ના તંત્રી આ બધા ભેગા થયા તો રસ્તો કાઢવો પડશે આ બધા મળ્યા એમાં અમૃતલાલ શેઠ જે છે એ મળ્યા મણિલાલ દોશીને

અને માણાવદર જે ભારતમાં જોડાયું છે એમના રક્ષણ માટે એક સંરક્ષણ સમિતિ બનાવવામાં આવી અને આ સંરક્ષણ સમિતિ હવે સૂચવશે એવા રસ્િકલાલ પરીખ રતુભાઈ અદાણી અને જેઠાલાલ જોશી આ સંરક્ષણ સમિતિનું કામ શું હતું મેં અહીંયા પુસ્તકનો રેફરન્સ પણ આપ્યું છે કે છે ની આરજી હુકુમતની યોજના તૈયાર કરશે માણાવદર બાબરિયાવાડ ને રક્ષણાર્થે પ્રયત્નો શરૂ કરશે હવે 25 ઓગસ્ટ અને 25 સપ્ટેમ્બર સાહેબ એક મહિનો કેમ લાગી ગયો ઉપર વાટાઘાટો ચાલુ હતી પેલી બાજુ 15 સપ્ટેમ્બરે હું વચ્ચે વાત કરી ગયો 15 સપ્ટેમ્બર 1947 પાકિસ્તાન એ જૂનાગઢના નવાબનો પાકિસ્તાનમાં જોડાવાના પ્રસ્તાવને

જેટલા પણ ગુજરાતના કાઠિયાવાડી સૌરાષ્ટ્રના અગ્રણીઓ છે એમની મીટિંગ મળી રહી છે વાત તો એવી નક્કી થઈ હતી કે અમૃતલાલ શેઠ તમને ખબર છે એમનું ઉપનામ હતું સૌરાષ્ટ્રના સિંહ એમની કલમ બહુ ધારદાર હતી જબરજસ્ત લખતા હતા તો અમૃતલાલ શેઠ ને પેલા થયું કે ભાઈ આરજી હુકુમતના વડા બનાવીએ પણ અમૃતલાલ શેઠને અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે મતભેદ ઉભો રહેતા હતા અને સીધી વસ્તુ છે કે આનું આખું જ પડદા પાછળ બેકિંગ તો સરદાર પટેલનું હતું એટલે અમૃતલાલ શેઠે કીધું કે યાર હું આવીશ ને તો મહારાજ સરદારનું ઓછું બને છે એટલે પછી છેલ્લે નક્કી થયું કે કામ કરો એવા વ્યક્તિને આરજી હુકુમતનું કમાન્ડ સોંપો કે જે જુનાગઢ પ્રોપર ઇન્ટરનેશનલ લેવલે દેખાય એક મુદ્દો રે ભારત જોડે કે ભાઈ જુનાગઢની પ્રજાએ આ કામ કર્યું છે ભારત સરકારે હુમલો નથી કર્યો પ્રજાની આકાંક્ષા છે પ્રજાની ઈચ્છા છે કે અમે ભારતમાં જોડાઈએ તો હવે બીજા કોઈ જગ્યાનો માની લો કે એક વાત છે કે આપણે દિલ્હીથી કોઈને બોલાવીએ અને ચલો કે આરજી હુકુમત જુનાગઢ અને તરત કહેશે ભાઈ દિલ્હીવાળાએ અહીંયા જુનાગઢમાં ક્યાં ડાયા થવાનું આવતું હતું એટલે જુનાગઢનો પ્રોપર નો હોય અને પછી ખબર પડી કે શામળદાસ ગાંધીના જે દાદા હતા એ કુતિયાણાની અંદર જમીન ધરાવતા હતા અને આ રીતે શામળદાસ ગાંધી એ વખતના જુનાગઢ સ્ટેટમાં આવતા હતા અને એટલા માટે શામળદાસ ગાંધી એટલા માટે શામળદાસ ગાંધી જે હતા એમને આરજી હુકુમતનું કમાન સોંપવાની નક્કી થઈ મીટિંગ મળી મીટિંગની અંદર તમે જોઈ શકો છો બરાબર છે આ છે શામળદાસ ગાંધી મીટિંગની અંદર પુસ્તકમાંથી લીધેલો ફોટો છે એટલે થોડુંક ફોટો આવો આવશે એક ઓથેન્ટિક પુસ્તકમાંથી ફોટો લીધો છે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર અર્પણ કરી જોઈ શકો છો તલવાર અર્પણ કરી અને એક તિરંગો ધ્વજ આપ્યો આ એકલી તલવાર નહીં તિરંગો ધ્વજ પણ આપ્યો છે તલવાર અર્પણ કરી અને તિરંગો ધ્વજ આપ્યો અને કહ્યું કે આ તિરંગા ધ્વજને તમારે ઉપરકોટના કિલ્લામાં ફરકાવવાનું છે અને જ્યારે જુનાગઢ વિજય થયો ને ત્યારે એ ઉપરકોટના કિલ્લા ઉપર તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો આ રીતે શામળદાસ ગાંધી એ સિવાય બીજા નેતાઓ ઉછરંગરાય ઢેબર બળવંતરાય મહેતા અચ્છા આ આરજી હુકુમત જે હતી એ વન ટાઈપ ઓફ સુભાષચંદ્ર બોઝની જે આરજી હુકુમત હતી આરજી હુકુમતે હિંદ એના વિરુદ્ધ એ આ કામ ચલાવ સરકાર હતી કે હવે જુનાગઢમાં અમે નવાબના શાસન નથી માનતા પરંતુ પ્રજાએ ભેગી થઈને એક કામ ચલાવ સરકાર બનાવી છે જેના વડાપ્રધાન શામળદાસ ગાંધી ન્યા

અને એમની પોલિસીથી સારી રીતે પરિચિત હતા અને એ જ અહીંયા એડવાઇસ આપી રહ્યા હતા અને આ આરજી હુકુમતમાં એપ્લાય કરવામાં આવતું હતું સુરખભાઈ વરુ બાબરિયાવાડના હતા બરાબર છે સેના ભરતી ખાતું પુષ્પાબેન મહેતા બહિષ્કાર ખાતું આ સિવાય ભવાની શંકર ઓઝા નિરાશ્રિતોને લગતું ખાતું આ છે આરજી હુકુમત આગળ ચાલીએ આરજી હુકુમતે પચીસ સપ્ટેમ્બર યાદ રાખજો આરજી હુકુમત ક્યારે બની રહી છે ફરી એકવાર વાર જોઈ લઈએ આરજી હુકુમત ક્યારે બની રહી છે પચીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સુડતાલીસ ત્યાંથી એમણે કાઠિયાવાડ મેલ રેલવે ટ્રેન ટ્રેન ની અંદર ત્રીજા વર્ગના ડબ્બામાં આ લોકો બેઠા કાઠિયાવાડ મેલ ની અંદર ઘણા પોઈન્ટ એવા છે જે પાછળ લખેલા નહીં આવે હું બોલતો રહીશ નોટ કરતા રહેજો હું જે માહિતી આપી રહ્યો છું મેં સોર્સિસ આગળ આપી દીધા છે ઓથેન્ટિક છે ઈવન તમને ગુજરાતના કોઈ પુસ્તકમાં આ રીતે ઓથેન્ટિક સિટી સાથે નહીં જોવા મળે ઓકે 25 સપ્ટેમ્બરે આરજી કומટી સ્થાપના થઈ ગઈ પછી આ લોકો કાઠિયાવાડ મેલની અંદર બીજા દિવસે નીકળી ગયા ત્યાંથી લગભગ સવારના સમય નીકળતી હતી 6:30 જણી આસપાસ એ કાઠિયાવાડ મેલ દાદર વસઈ બધી જગ્યાએ આવી ત્યાં ઊભી રહી ત્યાં સ્વાગત કરવામાં આવ્યું ત્યાંથી વડોદરા આવ્યા વડોદરામાં પણ સ્વાગત થયું સુરત ખાતે તો અમ્ર ભાઈ આપણે સામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીએ ભાષણો કર્યા થોડીવાર જે ટ્રેન ઊભી રહી એટલી વાર પછી ટ્રેન સાબરમતી થઈને સાણંદ ગઈ અમદાવાદ થી સાબરમતી થઈને સાણંદ ગઈ અને આ રીતે ધીરે ધીરે આ લોકો રાજકોટ સુધી પહોંચી ગયા રાજકોટમાં જ્યારે પહોંચ્યા તો રાજકોટની અંદર જૂનાગઢ આવતું હતું જે જૂનાગઢ ની જ મિલકિયત ગણવામાં આવતું હતું ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ આરજી હુકુમતે તમે અહીંયા ફોટો જોઈ શકો છો આ જુનાગઢ હાઉસ છે અને આરજી હુકુમત દ્વારા જુનાગઢ હાઉસનો રાજકોટની અંદર કબજો લેવામાં આવ્યો મેં હું ફરીવાર કહી દઉં આ નેટ ઉપર નથી ઓથેન્ટિક પુસ્તકમાંથી લીધેલા ફોટા છે સ્કેન કરેલા છે એટલે થોડાક ઝાંકા દેખાતા હશે જેવા મળ્યા હતા એ વખત બ્લેક એન્ડ વ્હાઈટમાં જ હતા એટલે આ રીતે મેં અહીંયા લીધા છે હવે અહીંયા આરજી હુકુમતે નક્કી કર્યું હતું ઇવન હવે નવાબને એ લોકોને પણ માહિતી મળી ગઈ છે આરજી હુકુમત નક્કી કર્યું હતું કે હવે આપણે જૂનાગઢ ઉપર આક્રમણ કરવાનું છે આરજી હુકુમતમાં માણસો નાગરિકો જ છે કોઈ સેનાના જવાનો નથી હા પાછળથી અમુક સેનાના જવાનો કદાચ જોડાયા હશે બટ એ નાગરિક તરીકે સિવિલ તરીકે યુવાનોને સશસ્ત્ર તાલીમ આપવામાં આવી મહિલાઓને પણ સશસ્ત્ર તાલીમ આપવામાં આવી કેમકે સામે નવાબની સેના હતી માણાવદરના નવાબની સેના હતી એમની સામે લડવાનું હતું જોખમ હતું બધા જોશથી ભરેલા હતા અને આ બધા જ હવે જુનાગઢ તરફ પ્રયાણ કરી રહ્યા હતા જુનાગઢનો પોલીસ કમિશનર હતો એ વખતે નવાબના અંડરમાં નકવી એ ભાઈએ જુનાગઢના નવાબને એવું કીધું કે આ આટલી પોલીસથી કામ નહીં ચાલે જુનાગઢમાં પોલીસ પણ હતી આટલાથી કામ નહીં ચાલે આપણે વધારે કુમકની જરૂર પડશે હું કરાચી જઉં છું અને ત્યાંથી પોલીસ લઈને અથવા તો સેના લઈને આવું છું એમ કહીને એ પાર્ટી કરાચી ગઈ તો પાછી ફરી જ નહીં બરાબર છે આમ કરતા કરતા આવી ગયું હવે સત્તર ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ નવાબ પોતે પોતાના કુતરાઓ સહિત કરાચી ભાગી ગયો નવાબ પોતે એવું કહેવાય છે કે એક બેગમ પછી એમની રહી ગઈ હતી જે દીવ થઈને પછી નૌકા માર્ગે કરાંચી પહોંચી હતી હવે અહિયાં રહી ગયા દિવાન શાહનવાઝ ભુટ્ટો નવાબ તો ભાગી ગયો

હવે માણાવદર આવી ગયું હવે બાબરિયાવાડ અને માંગરોળ જે ઓલરેડી ભારતમાં જોડાવાનું કહેતા બાબરિયાવાડ તો ભારતમાં જોડાઈ ગયું હતું જે માંગરોળ જે હતું જે શેખ નાસિરુદ્દીન પહેલા જોડાયા હતા અને પછી નવાબના અંડર પ્રેશરમાં અને એમની બેગમના અંડર પ્રેશરમાં માંગરોળનો જે શેખ હતો એની બેગમ જે છે એ માણાવદરની હતી અને માણાવદરના અંડર પ્રેશરમાં

અહીંયા મૂળ નવાબની પાછળ આ જ હતો મેં અહીંયા જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી ત્યારે મને ઘણા તમારા ઘણા બધા લોકો તરફથી મુબારકબાદીઓ એટલે કે મુસ્લિમ લીગ તરફથી મુબારકબાદીઓ પાઠવવામાં આવી હતી પરંતુ અહીંયાના લોકોને એટલે એણે સૌરાષ્ટ્રના મુસ્લિમોને સંબોધન કીધું પાકિસ્તાનમાં જવામાં કોઈ જ રસ નથી ઇવન તમારા તરફથી પણ મને કોઈ સપોર્ટ મળ્યો નથી એટલે હવે હું ભારત જુનાગઢ છોડી રહ્યો છું આ વાક્ય રામચંદ્ર ગુહા એમના પુસ્તકમાં લખેલું છે સૌરાષ્ટ્રના મુસ્લિમોને પણ કોઈ રસ નથી પાકિસ્તાનમાં ભુટ્ટોએ કેપ્ટન હાર્વે જોન્સને જે નાયબ દિવાન છે ખબર છે ને આપણે અમને આગળ જોઈ ગયા એક પત્ર સાથે એ વખતે રાજકોટના કમિશનર હતા નીલમ બુચ આપણે મોકલ્યો આ હાર્વે જોન્સને અને એવું કીધું કે ભાઈ હવે હું પણ જઈ રહ્યો છું અને તમે જુનાગઢનો કબજો તમે લઈ શકો છો અને એટલા માટે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ઘણા લોકો આઠ નવેમ્બર પણ કહે છે બટ જે મને સોર્સ મળ્યો છે એ પ્રમાણે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ સાંજે પાંચ વાગે જુનાગઢ આઝાદ જાહેર કરવામાં આવ્યું અને આ રીતે જૂનાગઢમાં આરજી હુકુમતે કબજો લીધો આ છે જૂનાગઢના પછી રિજિયોનલ કમિશન આરજી હુકુમતે શું કર્યું જૂનાગઢનો જે વહીવટ હતો એ રાજકોટના જ કમિશનર એવા શ્રી નીલમ બુચને આપી દીધો અહીંયા તમે એમનો ફોટો જોઈ શકો છો આ જૂનાગઢના રિજિયોનલ કમિશનર હતા એ વખતે પછી બન્યા તો આ હતું જૂનાગઢની આરજી હુકુમત કઈ રીતે આગળ યાદ રાખજો આરજી હુકુમતનો આશય શું હતો પ્રજાની આકાંક્ષાઓને વાચા આપવી નવાબનું શાસન સમાપ્ત કરવું એટલે નવ નવેમ્બરે જેવો કબજો લેવાઈ ગયો એટલે તેર નવેમ્બરે હવે ઓગણીસો સુડતાલીસ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ એ જુનાગઢ આવી રહ્યા છે જુનાગઢની જે બહાઉદ્દીન કોલેજ છે આર્યું આ એ વખતનું દ્રશ્ય છે જોઈ શકો છો કેટલી મોટી સભા કેટલી મોટી જનમેદની કોલેજ ની અંદર એ વખતે સભા ભરાઈ અને એની અંદર એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે શું કીધું કે ભાઈ આપણે ભલે જુનાગઢ આપણે લઈ લીધું પણ એમને એમ નહીં લઈએ જૂનાગઢ ની અંદર આપણે રેફરન્ડમ કરાવીશું જનમત લઈશું અને વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ઘણા પુસ્તકોમાં ચોવીસ ફેબ્રુઆરી પણ આપેલું છે ગુહા પુસ્તક મેં મેં પુસ્તકનું નામ પણ કહી દીધા છે તો આ વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ની અંદર રેફરન્ડમ પ્રજા મત લેવામાં આવ્યો વોટિંગ કરવામાં આવ્યો અચ્છા એવું નથી કે ખાલી જુનાગઢમાં વોટિંગ થયું છે માણાવદરમાં પણ વોટિંગ કરવામાં આવ્યું સાહેબ માણાવદર માણાવદર જેવા વોટ ભારત તરફી પડ્યા એની સામે ખાલી આઠ જ વોટ પાકિસ્તાન તરફી પડ્યા સેમ પરિસ્થિતિ માંગરોળની થઈ માંગરોળમાં વોટિંગ કર્યું છે આપણે એમાં હજારો વોટ ભારત તરફી પડે છે માત્ર આઠ વોટ પાકિસ્તાન તરફી પડે છે અને અહીંયા જન્મ થયો એની અંદર એક લાખ નેવું આઠસો સિત્તેર પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ જ્યારે કે હવે જુનાગઢ જોડાઈ ગયું છે ભારતની અંદર તો એ વખતે હવે જુનાગઢ નો જન્મત ક્યારે થઈ રહ્યું છે ખાલી જન્મત બાકી છે વીસ ફેબ્રુઆરી એટલે એના ઠીક પાંચ દિવસ પહેલા પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ બીજા બધા રાજવીઓ તો તૈયાર જ હતા જામ દિગ્વિજય સિંહ કૃષ્ણકુમારસિંહ બધા તૈયાર હતા એટલે હવે આખું કે હવે નાના નાના રજવાડાઓ શું બનો છો આ બસો બાવીસ રજવાડાઓનું એક ફેડરેશન બનાવવામાં આવે છે એક સંઘ બનાવવામાં આવે છે એક સંગઠન બનાવવામાં આવે છે અને આપણે એને રાજ્યનો દરજ્જો આપીશું પંદર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ બનાવવામાં આવે છે અને એનું ઉદ્ઘાટન આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ નામના રાજ્યનું ઉદઘાટન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જામનગરના લાલ બાગમાં કરવામાં આવે છે અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા હતા એમણે એવું કીધું હતું કે કચ્છ સૌરાષ્ટ્ર સમેત ગુજરાતી પ્રજા એક તંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા આ મહા ગુજરાતનો પાયો છે સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેટમેન્ટ જે છે ને એ જ ગુજરાતનો પાયો બન્યો એ શું કહી રહ્યા છે કે મારી ઈચ્છા છે કે આ બધા જ ગુજરાતીઓ છેલ્લે કચ્છી બોલીમાં પણ ગુજરાતી બોલી છે સૌરાષ્ટ્રની અલગ અલગ બોલીઓમાં પણ ગુજરાતી બોલી છે અને તળ ગુજરાત તો છે જ ગુજરાત કે છે આ બધા જ ગુજરાતી ભાષીઓ એક તંત્રની અંદર ભેગા એ એવી મારી ઈચ્છા છે એટલે સરદાર પટેલની પણ ઈચ્છા હતી કે એક અલગ ગુજરાત રાજ્ય એવું બનાવવામાં આવે પણ હજુ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે સરદાર પટેલ બધાને ભેગા કરી રહ્યા છે આગળ જઈએ આગળ એમણે શું કીધું આ બસો બાવીસ રજવાડાઓને એમણે એક મોટિવેશન આપ્યું જો તમે આ રીતે નાના નાના બની રહેશો ખાબોચે અમારે નથી સરોવર બનો સરોવર અને આગળ જવાહરલાલ નહેરુએ બસો બાવીસ રજવાડા વાળું સૌરાષ્ટ્ર જે ભેગું કરવામાં આવ્યું છે એને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ બતાવ્યું અબરા સ્ટેટમેન્ટ યાદ રાખજો एग्जाम માં પૂછાઈ શકે છે ઓથેન્ટિક પુસ્તકોમાંથી લીધેલો છે ખાસ યાદ રાખજો બરાબર છે આ રીતે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ બની ગઈ તો પરિવાર સૌરાષ્ટ્ર કઈ રીતે બને છે તો બીજો બધા તૈયાર હતા આરજી હુકુમત જૂનાગઢ આરજી હુકુમત અચ્છા એક એક વાત કહેવાની રહી ગઈ યસ એક વાત કહેવાની રહી ગઈ બાહૌદ્દીન કોલેજ ની અંદર એક વાત કહેવાની રહી ગઈ ફિર તલવાર આપી હતી યાદ આવ છે અમૃતલાલ શેઠે શામળદાસ ગાંધીને મુંબઈની અંદર જ્યારે આરજી હુકુમતની સ્થાપના થઈ ત્યારે તલવાર આપવામાં આવી હતી કે એ તલવાર આ કોલેજના પ્રાંગણમાં સરદાર પટેલ આવ્યા ત્યારે શામળદાસ ગાંધીએ સરદાર પટેલને સોંપી દીધી હતી યાદ રાખજો આપનાર અમૃતલાલ શેઠ હતા અને શામળદાસ ગાંધી કોને આપી દીધો શામળદાસ ગાંધીને અને શામળદાસ ગાંધીએ કોને પાછી આપી દીધી સરદાર વલ્લભભાઈ પટેલ

હજાર બસો છોતેર ચોરસ માઇલ વિસ્તાર છે આ સુરેન્દ્રનગર થી લઈને જામનગર સુધી અને મોરબી થી લઈને ભાવનગર અમરેલી સુધી બરાબર અને એકતાળીસ પોઈન્ટ સત્તાવન લાખની વસ્તી છે હવે જોઈએ કે છે આ જે સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર એના પ્રમુખ કહી શકાય એટલે સામાન્ય ભાષામાં તમે રાજ્યપાલ શબ્દ પણ વાપરી શકો છો એ જામનગરના રાજવી અહીંયા તમે એમના ફોટા જોઈ શકો છો ફોટા જોવાથી વધારે સારી રીતે યાદ રહેશે જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ છે ઉપપ્રમુખ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ સિંહ છે પ્રધાન કહી શકો છો મુખ્યમંત્રી કહી શકો છો રાય ઢેબર એ પંત પ્રધાન શબ્દ પણ વપરાતો વન ટાઈપ વડાપ્રધાન હતા યુનાઇટેડ ફેડરેશન હતું ને એટલે એ શબ્દ વપરાતો હતું એટલે ઘણા પુસ્તકોમાં વડાપ્રધાન શબ્દ પણ વપરાય

ઓકે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા હા હા થોડા તળને ફળ હતા તો પ્રધાન હતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી છે યાદ રાખજો પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ શબ્દ બતાવે છે ફેડરેશન હતું હું ફેડરેશનમાં અત્યારે જતો નથી નેક્સ્ટ મારું કાલનું બંધારણનું લેક્ચર આવે છે એની અંદર આપણે ભાગ એકમાં ભણીશું ફેડરેશન શું છે અને યુનિયન શું છે કાલનું લેક્ચર ખાસ અનુચ્છેદ એક આપણે એ રીતે સમજાવીશું કે તમે અત્યાર સુધી ક્લાસ વન ટુ ની દ્રષ્ટિએ એ રીતે અનુચ્છેદિક ભણ્યા નહીં હો લોકો બસ રાજ્યનો બનેલો સંઘ ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ ભારત અરે સમજો તો ખરી સંઘ છે શું હા કાલે આપણે એના વિશે ચર્ચા કરીશું અત્યારે મને જીતા ઓકે તો ગૃહપ્રધાન રશિકલાલ પરીખ પછી આપણે જોઈએ બીજા કેટલાક મંત્રીઓ જગુભાઈ પરીખ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ શાહ યસ યંગ બોય હતા અમને અમને મિનિસ્ટર બોય પણ કેવામાં આવતા હતા મિનિસ્ટર બોય તો બોય મિનિસ્ટર માં આજે મનુભાઈ શાહ છે એન્જિનિયર હતા દિલ્હીની અંદર અઢી હજારનો પગાર હતો એ વખતે બે રૂપિયા પગાર હતો એમનો ઉછરંગરાય ઢેબર આ બહુ જન્યુન પર્સનાલિટી હતી અમુક લોકો ના હોય કે અમુક લોકો આપણને કેમ તો આપણે એમનું કેવું માનવું જ પડે એમ ઉચરંગરાય ઢેબરે મનુબેન કર્યું ભાઈ મનુભાઈ પાછા આવી જાવ અહીંયા તમારે મારે બાંધકામ ખાતું આપવાનું છે રેલવે ખાતું આપવાનું છે આ એન્જિનિયર હતા ને જરૂર છે તમારી સૌરાષ્ટ્રને મનુભાઈ આવી ગયા માન પાન ત્યાં પચીસો પગાર મળતું હતું અહીંયા પાંચસો રૂપિયા સૌરાષ્ટ્ર કઈ રીતે થાય છે કામ કઈ રીતે ચાલે છે એ પણ આપણે જોઈએ છે આગળ જઈએ બહુ અગત્યનો ડેટા છે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે સૌરાષ્ટ્રના સૌપ્રથમ ચીફ સેક્રેટરી સીએસ શ્રી જયસુખલાલ હાથી આઈસીએસ અધિકારી હતા અને ઉચ્ચ ન્યાયાલયના સૌરાષ્ટ્રનું અલગથી હાઈકોર્ટ બનાવવામાં આવ્યું અને આ ઉચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હરસિદ્ધભાઈ દિવેટિયા નામ જાણીતું છે સાહિત્યકારોમાં પણ હરસિદ્ધભાઈ દિવેટિયા જે છે ને એ સૌરાષ્ટ્રના હાઈકોર્ટના સૌપ્રથમ

ઓગણીસો છપ્પન માં આખા જ સૌરાષ્ટ્ર રાજ્યને દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવશે એટલે અડતાલીસ પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ પંદર એપ્રિલ ઓગણીસો અડતાલીસ યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર નામ થયું ત્યારથી લઈને દ્વિભાષી મુંબઈ રાજ્યની અંદર એને ભેળવામાં આવ્યું એટલે કે ઓગણીસો છપ્પન સુધીનું સૌરાષ્ટ્ર જયારે આવ્યા છે તો જોતા જઈએ એટલે એ વખતે શું છે કે બેઝ ક્લિયર કેમ કે નેક્સ્ટ ગુજરાત શરૂ થશે તમારું બેઝ ક્લિયર હશે ને આ લેક્ચર સમજેલો હશો તો એ લેક્ચર સમજવામાં જરાય વાંધો નહીં આવે હું વારંવાર ત્યાં રિપિટેશન નહીં કરું મારા લેક્ચરની વિશેષતા છે હું રિપિટેશન બહુ ઓછું કરું છું નહીતર તો ચાર કલાક એ લેક્ચર પૂરું ના થાય એટલે હું એ રિપીટેશન જે નેક્સ્ટ લેક્ચર આવશે નેક્સ્ટ વીકની અંદર એમાં રિપીટેશન ઓછું થશે એટલે બેઝ ક્લિયર કર લો સૌરાષ્ટ્રનું કે એ વખતના સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લા હતા તમે આ નકશો ફરી આ એ નકશો છે જે આગળ જતો રહે છે ફરીવાર જોઈ શકો છો પાંચ જિલ્લા કયા કયા જો આ છે હાલાર આ ભૌગોલિક પ્રદેશો પણ છે ભૂગોળમાં ત્યાં જતો નથી પાછું ફંટાઈ જઈશ આ હાલાર છે અહીંયા જોઈ શકો છો તમે ઝાલાવાડ છે આ જે છે જૂનાગઢ અને ગીર સોમનાથનો ભાગ સોરઠ છે સોરઠ તારા વહેતા પાણી અને આ જે ભાવનગર વાળો ભાગ છે એ છે જો આ વચ્ચે દેખાય છે તમને અમરેલી અમરેલી હતું એક આ અમરેલી અને અહિયાં નું આ દ્વારિકા આ બંને બરોડા રાજ્યમાં ગણાતા હતા એટલે સૌરાષ્ટ્રના પ્રદેશોમાં જો આ બે રાજ્યો ભળ્યા નથી યાદ રાખજો આ બંને બરોડામાં ગણાય છે અને બરોડાનું પાછું એક અલગ ઇતિહાસ છે જે આજે આપણે ભણવાનો છે ચિંતા ના કરો ક્લિયર તો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ કયા કયા કે છે હાલાર આ હાલાર આ નંબર ચાર ઉપર જોઈ શકો છો ઝાલાવાડ અને નંબર પાંચ આ વચ્ચેનો જે ભાગ હતો રાજકોટ વાળો મધ્ય સૌરાષ્ટ્ર આ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિધાનસભાના સ્પીકરોની આપણે વાત કરીએ તો ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન માં સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લાઓ રહ્યા અને સૌરાષ્ટ્રના ત્રણ વિધાનસભાના સ્પીકરો રહ્યા સૌ યાદ રાખજો આ એક્ઝામ પૂછાઈ શકે છે સૌરાષ્ટ્રની વિધાનસભાના સૌ અધ્યક્ષ કોણ હતા તો ઓગણીસો અડતાલીસ થી અધ્યક્ષ શ્રી દયાશંકર ત્રિકમજી દવે ઓગણીસો અડતાલીસ થી લઈને ઓગણીસો પચાસ સુધી ઓગણીસો પચાસ થી લઈને ઓગણીસો બાવન સુધી શ્રી જાદવજી મોદી છે અને ઓગણીસો બાવન થી છપ્પન સુધી શ્રી મગનલાલ જોશી છે હા રેફરન્સ આ રહ્યો કોઈ કે ક્યાંથી લાયા છો તો યાદ રાખજો રાજકીય ગુજરાતમાં અર્ધ શતાબ્દીની ધૂપછાવ વિષ્ણુ પંડ્યાસરનું પુસ્તક છે પેજ નંબર આપી દીધું છે મેં દસ જેની જોડે હોય એ જોઈ શકે છે બિલકુલ ઓથેન્ટિક આ ઓથેન્ટિક માહિતી આપી રહ્યું છું ઓકે આગળ છે અચ્છા હવે મેં તમને આ લેક્ચરમાં શરૂઆતમાં વાત કરી લીધી હતી કે જે રજવાડાઓ હતા એમની સામે જે નેતાઓ એમના દમન સામે લડતા હતા અને રાજાશાહીની સમાપ્તિ કરીને લોકશાહી માટે ડેમોક્રેસી માટે લડી રહ્યા હતા ખેડૂત વર્ગ મજૂર વર્ગ એમના અધિકારો માટે લડી રહ્યા હતા વેપારીઓના અધિકારો માટે લડી રહ્યા હતા એ પ્રજામંડળના નેતાઓ કહેવાતા હતા અને એમની અલગ અલગ પ્રજાકીય પરિષદ હતી એવી એક પરિષદ હતી કાઠિયાવાડી રાજકીય પરિષદ કાઠિયાવાડી રાજકીય પરિષદ તમને ખબર છે આની મિટિંગ મળી હતી મુંબઈમાં ત્યારે આપણે જોઈ ગયા આ કાઠિયાવાડી રાજકીય પરિષદના એ વખતે વખતે અધ્યક્ષ હતા આ આરજી હુકુમત પણ દરબાર ગોપાલ દાસ બહુ જાણીતું નામ છે આ કોંગ્રેસના હતા અને એમણે બહુ ભાગ ભજવ્યો છે ખાસ કરીને વડોદરા રાજ્યના એકીકરણમાં પણ એમનો સારો એવો રોલ છે આરજી હુકુમતમાં પણ બેકબોન તરીકે સારો રોલ છે અને એમના પત્ની ભક્તિબા એમનું પણ બહુ સારું એવું સોશિયલ વર્ક હતું અને એટલા માટે રાજકોટમાં આજે પણ એમના નામ ઉપરથી ભક્તિબા નગર ભક્તિબા રેલવે સ્ટેશન આવેલું છે તો આ કાઠિયાવાડી રાજકીય પરિષદ હવે આવે છે ભૂપત બહારવટિયા વિશે થોડુંક જોઈ લઈએ સૌરાષ્ટ્ર યાદ રાખજો હું સૌરાષ્ટ્રમાં જઈ રહ્યો છું હવે થોડુંક આપણે રાય ઢેબર વિશે થોડુંક વાત કરી લઉં તમને એમના વિશે વાત ઉછરંગ રાય ઢેબર જે છે છે ખૂબ ખૂબ આભાર મોદી ઠીક ઢેબર જે સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ પ્રધાન છે સૌ પ્રથમ મુખ્યમંત્રી કહી શકાય કે વડાપ્રધાન શબ્દ પણ વપરાય છે આ ઉછરંગરાય ઢેબર બહુ સામાન્ય માણસ સંત પ્રકૃતિનો માણસ સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી છે સાહેબ એ વખતે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ એવી હતી બધા ભેગા તો થઈ ગયા છે ચલો કે ચલાવ રાજ્ય પૈસા પગાર ક્યાંથી આપવાનો હા બિલખા નામનો એક પ્રાંત હતો આ કુંદનલાલ ધોળકિયા એમના પુસ્તકની અંદર લખી રહ્યા છે બરાબર છે કે બિલખા કરીને ગામ હતું એ ગામનું મહેસૂલી આવક પાંચ આના હતી એ આ રજવાડું હતું નાનકડું ગામડું રજવાડું હતું અને આ બિલખા રજવાડાની આવક પાંચ આના હતી મહેસૂલી આવક ટેક્સની આવક એટલે સરકારે ટેક્સ નાખવો પણ જરૂરી હતું પણ તાત્કાલિક ટેક્સ ક્યાં ટેક્સ નાખવા છતાં કેટલો પૈસો આવશે પેલા ચલાવું તો પડશે પછી ટેક્સ તો આવશે ને અને ટેક્સમાં પાછું સૌરાષ્ટ્રમાં આંદોલન થયું છે ચાલ ટેક્સ આંદોલન જોઈએ છે અત્યારે આપણે તો ઉછરંગ રાય ઢેબર નાનજીભાઈ કાલિદાસ જોડે જાય છે એ વખતના જાણીતા વેપારી કહી ઉદ્યોગપતિ કહી લો આ નાનજીભાઈ કાલિદાસ જોડેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લાવે છે અને સૌરાષ્ટ્ર રાજ્ય ચલાવવાની શરૂઆત કરે છે પાંચ લાખ ઉછીના લાયા હતા ચાલ આગળ જઈએ આ બહુ સંત પ્રકૃતિનો માણસ મેં ત્યાં તમને કીધું હવે એમનું એક કલ્ચર હતું એ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કલ્ચર હતું આજે પણ એ કલ્ચર આપણને ગુજરાત વિદ્યાપીઠ અને ઘણીવાર વાર કોંગ્રેસની મિટિંગોમાં પણ જોવા મળે છે કે એ લોકો નીચે જ બેસે અને નીચે જ નાનકડી આમ પાટલી મૂકેલી હોય ગાંધીવાદી આને કલ્ચર કહી શકાય કે પાટલી મૂકેલી હોય અને નીચે બધા આવીને મોટામાં મોટું આવે એ નીચે બેઠે સવારે પાંચ વાગે આ પંત પ્રધાન ઉછરંગરાય ઢેબર આ ગાંધી ટોપી પહેરીને જે પોતાની દસ બાય બાર ની ઓરડી હતી સાહેબ એક કે રૂમ ના એક બે રૂમના મકાનમાં રહેતા હતા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી છે એ ત્યાં બેસી જાય નાનકડા ટેબલ લઈને છ વાગ્યાથી પ્રજાની એન્ટ્રી શરૂ થાય નવ વાગ્યા સુધી પ્રજાના પ્રશ્નોને સાંભળતા હતા જામ દિગ્વિજયસિંહને આવીને વાત કરવી છે તો એ ત્યાં જ બેસીને નીચે બેસીને વાત કરવાની અને એક સામાન્ય માણસ ફરિયાદ લઈને આવે છે તો એને પણ નીચે જ બેસીને વાત કરવાની આ છે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બહુ બિલકુલ જેન્યુન પર્સન હતા અને પ્રજામાં એમનું માન સન્માન પણ હતું ઓગણીસો માં સામેથી રાજીનામું આપ્યું છે એમણે ઓગણીસો અડતાલીસ થી લઈ ઓગણીસો ચોપન સુધી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને ઓગણીસો ચોપનમાં સામેથી રાજીનામું આપ્યું છે પણ એટલા કામના માણસ હતા કે યાર આ માણસ રાજીનામું બેસીને ઘરે બેસી જાય નહીં જવાહરલાલ નહેરુએ એ વખતે જેવું અહીંયા રાજીનામું આપ્યું તરત જ દિલ્હી બોલાવી દીધા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે તરત જ જવાહરલાલ નહેરુ એમનો કોંગ્રેસ પ્રમુખ બનાવી દીધા આખી ભારતની કોંગ્રેસના પ્રમુખ બનાવી દીધા નહેરુએ

ચૂંટણી ઓગણીસો એકાવનના અંતમાં શરૂ થઈ ચૂકી હતી પરંતુ એનું વ્યવસ્થિત કામકાજ અને રિઝલ્ટ બાવનમાં આવ્યું છે આપણે ઓગણીસો બાવનની ચૂંટણી કહીએ છીએ ઓગણીસો બાવનની આ જે ચૂંટણી હતી સૌરાષ્ટ્રની એની અંદર ખાચરિયા ગામ ખાતે ઉછરંગરાય ઢેબરની સભા હતી હવે સૌરાષ્ટ્રમાં એ વખતે બહારવટીયા પણ બહુ ખતરનાક હતા બરાબર છે અને એમનું નામ હતું ભૂપત આ ભાઈ જે છે આ બહારવટીયાનું નામ છે ભૂપત બહારવટીયા हां फवराश નું છેલ્લું બહારવટ્યું ભૂપત બહારવટ્યું યસ બરાબર છે આ ભૂપત છે મુખ્યમંત્રી ની સભાવા જો બહારવટિયા કેટલા ખતરનાક હતા

આટલી હિંમત હવે ભારત લોકશાહી છે તાત્કાલિક એમણે અશ્વિની કુમાર નામના આઈસીએસ અધિકારીને ભારત સરકારને કહીને બોલાવડાવ્યો કે છે એ વખતે અશ્વિની કુમાર અને ભૂપત બહારવટિયાની ગેંગ વચ્ચે જે પોલીસ ચોરની રમત રમાતી કે છે એ વખતે પિક્ચર જેવા સીનો બનતા હતા પેપરમાં લેખ અને વાર્તાઓ આવતી થઈ ગઈ હતી અશ્વિની કુમાર પણ સામે જાય એવા નતા અને આ ભાઈએ સામે જાય એવો નતો છેલ્લે ભૂપત ભારવટી એવું કહેવાય છે કે પાકિસ્તાન જતો રહ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થયું બરાબર બટ અશ્વિની કુમારના કિસ્સાઓ ભારતમાં જાણીતા બને હવે સૌરાષ્ટ્રની બંધારણ સભા બને છે યાદ રાખજો સૌરાષ્ટ્રની બંધારણ સભા સ્પેશિયલી એટલા માટે જ બનાવવામાં આવી હતી કેમ કે સૌરાષ્ટ્ર જે હતું ને એ બસો બાવીસ રજવાડાઓનું એક ફેડરેશન છે અને આ ફેડરેશન હવે ફેડરેશન ભારતમાં તો જોડાઈ ગયું છે બટ ભારતના બંધારણનો સ્વીકાર પણ કરે છે અને એટલા માટે સૌરાષ્ટ્રની બંધારણ સભા તમે જોઈ શકો છો ચોવીસ જાન્યુઆરી કેમ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણ થી બંધારણનો સ્વીકાર થઈ ચુક્યો છે અમલમાં છવ્વીસ જાન્યુઆરી આવી રહ્યો છે પણ અમલમાં આખા દેશમાં આવશે અને એટલા માટે છવ્વીસ જાન્યુઆરી પહેલા ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ જ સૌરાષ્ટ્રની બંધારણ સભાની બેઠક બોલાવવામાં આવી ક્યાં બોલાવવામાં આવી છે ભાઈ બેઠક ક્યાં બોલાવવામાં આવી છે રાજકોટની અંદર અને ત્યાં અધ્યક્ષ કોણ છે પુષ્પાબેન મહેતા બંધારણ સભામાં સંખ્યા કેટલી છે સભા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ બંધારણ સભાનું ઉદઘાટન કરવામાં આવ્યું રાજકોટ હોલ અને આ બંધારણ સભાનું સરદાર પટેલે ઉદઘાટન કર્યું અને આ બંધારણ સભાએ ભારતના બંધારણનો સ્વીકાર કરી લીધો બસ બંધારણ સભાનું કામ પૂરું સૌરાષ્ટ્રની પતિ ગયું હવે બંધારણ સભાનું કોઈ કામ નથી બસ ખાલી ભારતના બંધારણને એસેપ્ટ કરવા માટે આ બંધારણ સભા મળી હતી નીચે રેફરન્સ પણ આપેલું છે સમયને સત્વારે ગુજરાત સુંદરલાલ થોડકિયા પેજ નંબર સાત આગળ જઈએ હવે આપણે જોઈએ કે આંદોલનની ભૂમિ સૌરાષ્ટ્ર મેં પહેલા પણ કીધું કે જ્યારે પણ કંઈક ખોટું થયું છે ને ગુજરાતમાં ત્યારે સૌથી પહેલો અવાજ સૌરાષ્ટ્રમાંથી આવ્યો છે કે છે એ વખતે સૌરાષ્ટ્રના ચાર આંદોલનો બહુ જાણીતા નીકળ્યા પહેલું આંદોલન ગરાસદારી આંદોલન જે ગ્રાસિયાઓ સરકારની અમુક નીતિઓ વિરુદ્ધ આંદોલન કર્યું બીજું આંદોલન ભાડવા દરબારનું આંદોલન હવે આજે ભાડવા દરબારનું આંદોલન હતું ને મેં કીધું એમ ઉછરંગરાય ઢીબર જેન્યુન પર્સન હતા એ ઘણીવાર આવું કંઈક કરે ને કોઈક નિર્ણય લે એટલે તરત આંદોલન થાય ને એટલે બિચારા નિર્ણય ચેન્જ કરી દે ના ના કે પ્રજાનું સાંભળીએ પણ હવે બધી જગ્યાએ તમે પ્રજાનું થાવ તો ઘણીવાર પ્રજાને લાંબા સુધારાઓની આવડત નથી હોતી જેટલી નેતામાં હોય સીધી વસ્તુ છે એક દીર્ઘ નેતામાં હોય છે તો રથિક લાલ પરીખ દ્વારા ગમે તેમ કરીને આ આંદોલન તો સાન પાડવામાં આવ્યું આ જોરદાર આંદોલન હતું વિદ્યાર્થીઓ કે છે બળવંતરાય મહેતાએ શું કર્યું બળવંતરાય મહેતા ઉપ મુખ્યમંત્રી છે ને હા એમણે શું કર્યું કે વિદ્યાર્થીઓની જે ફી હતી કોલેજોની એ ફી વધારી કે આઠ આના માસિક આઠ આના હતી એની જગ્યાએ દોઢ રૂપિયા કર્યા આઠ આના દોઢ પછી તો પૂછવું શું વિદ્યાર્થીઓ જે આંદોલને અને તોફાને ચડ્યા સામે બળવંતરાય નેતાએ મહેતાએ જોરદાર કે નમતું તો નહીં જ આપું સામે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના એવા નમતું તો નહીં જ આપીએ છેલ્લે બળવંતરાય મહેતાએ તો રાજીના કે હું રાજીનામું આપી દઈશ બળવંતરાય મહેતાએ રાજીનામું આપી દીધું વિદ્યાર્થીઓ એ વિચાર કરો આ પહેલું રાજીનામું હતું આ રીતે અપાવડાવ્યું હતું આમ તો અત્યારે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા બધા રાજીનામા આપ્યા મારે કહેવાની જરૂર નથી તો કહેવાનો આશય એટલો જ છે કે વિદ્યાર્થીઓની ફીનું આંદોલન થયું આ અને બળવંતરાય મહેતાએ રાજીનામું આપ્યું પણ મેં કીધું એમ ઉછરંગરાય ઢીવર પછી નમતું ચૂક્યું ફી થોડી ઘટાડી આપી વિદ્યાર્થીઓને ખુશ કરી છોકરાઓ ખુશ થાવ અને ચોથું આંદોલન વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સેલ ટેક્સ મેં કીધું ભાઈ સરકાર પૈસા નથી ટેક્સ તો નાખવા પડશે સેલ ટેક્સ આંદોલન જોકે એ ઢેબરભાઈએ જ શાંત પાડી દીધું તો જુઓ ને મહાગુજરાત આંદોલન પહેલા જ આંદોલનો આંદોલનો થઈ ગયા છે આ મહાગુજરાત આંદોલન પહેલાના આંદોલનો છે સૌરાષ્ટ્ર રાજ્યના આજે પણ સૌરાષ્ટ્ર આંદોલનની ભૂમિ તરીકે જાણીતું છે તમે ફોટો જોઈ શકતા હશો બરાબર છે બિન સચિવાલય ક્લાર્ક નું આંદોલન અને એના જે નેતા છે યુવરાજ એ પણ સૌરાષ્ટ્રમાંથી જ આવે છે ગોંડલ માંથી મારે કહેવાની જરૂર નથી મારા સારા મિત્ર પણ છે તો આજે પણ સૌરાષ્ટ્ર આંદોલનની ભૂમિ છે આગળ જઈએ ઓગણીસો ની ભારતની સૌપ્રથમ ચૂંટણી અને સૌરાષ્ટ્ર રાજ્ય મેં કીધું એમ આપણે ઓગણીસો બાવન ની ચૂંટણીની પણ હા નવદીપ ભાઈ પોલિટી અને લો જોડે હિસ્ટ્રી ચાલુ કરો હા હજુ તો મહા મહાગુજરાત હજુ પૂરું તો થવા દો હા હિસ્ટ્રીના ટોપિક વચ્ચે વચ્ચે લેતો રહીશ વાંધો નથી ઓકે ઓગણીસો બાવન ની સૌરાષ્ટ્રમાં ચૂંટણી થઈ મેં કીધું આ એ જ ચૂંટણી જેની અંદર પેલા ઉછરંગરાય ઢેવર ગયા હતા અને પેલો ભૂપેન્દ્ર બહાર આવ્યો હતો હા એ જ એ જ ચૂંટણી આ ભારતની સૌપ્રથમ ચૂંટણી છે સૌરાષ્ટ્ર રાજ્યના ભાગે જોઈ લો તમે સૌરાષ્ટ્ર રાજ્યની અંદર લોકસભાની છ બેઠકો ઉપર ઇલેક્શન થયું છ એ છ બેઠકો કોંગ્રેસે જીતી વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જોરદાર લોકપ્રિયતા હતી રાજ્યસભાની ચાર બેઠકો રાજ્યસભાની ચાર બેઠકો ચૂંટવા માટે આપણે સૌથી પહેલા વિધાનસભા ચૂંટવી પડશે એટલે સૌરાષ્ટ્રની વિધાનસભા ઉપર લોકસભાની સાથે સાથે સાહીઠ બેઠકો ઉપર ઇલેક્શન થયું અને એમાં છપ્પન બેઠકો કોંગ્રેસે જીતી ચાર બેઠકો જ વિપક્ષ અને અપક્ષ જે કહો એના ફાળે ગઈ એમાં જશવંત મહેતા એ વખતે વિપક્ષમાં જાણીતા હતા અને એ વખતે રાજ્યસભાની ચાર બેઠકોની ઇલેક્શન થયું જેમાં વિધાનસભાની સાહીઠ બેઠકો એટલે કોઈ એક્ઝામમાં પૂછે કે વિધાનસભાની બંધારણ સભાની સંખ્યા સોરી સૌરાષ્ટ્ર રાજ્યની બંધારણ સભાની સંખ્યા કેટલી હતી પિસ્તાળીસ હતી પરંતુ સૌરાષ્ટ્ર રાજ્યની જે પ્રથમ વિધાનસભા ઓગણીસો બાવન માં બની હતી આ ઓગણીસો બાવન ની વિધાનસભામાં સૌરાષ્ટ્ર રાજ્યની બેઠકો કેટલી હતી સાહીઠ હતી પછી આ બધા ભેગા કરીને આપણે એક વખત ગુજરાત પણ જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં ગુજરાત પણ જોઈશું ઓગણીસો બાવન ની ચૂંટણીમાં આખું ગુજરાત એમાં સૌરાષ્ટ્ર પણ આવી જશે તો આપણે હવે જોઈએ ચાર બેઠકો રાજ્યસભા બધી કોંગ્રેસ છે મારે તમને ઓગણીસો છપ્પન સુધીનું સૌરાષ્ટ્ર કેવું હોય તો ઓગણીસો અડતાલીસ થી ચોપન ઉચ્છરંગરાય ઢેબર છે અને ઓગણીસો ચોપન થી છપ્પન બીજા મુખ્યમંત્રી રસિકભાઈ પરીખ છે અહીંયા સુધી આપણી કંડિશન સૌરાષ્ટ્રની પૂરી થાય છે આ બેઝ ક્લિયર થઈ ગયો સૌરાષ્ટ્રનો

અને ચોમાસે વાગડ ભરો બારે કચ્છ સીમા કેમ ગયું બહાઉદ્દીન કોલેજ ની પ્રાંગણમાં આરજી હુકુમત પછી જે બેઠક મળી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ સંબોધન આપ્યું હતું એ જ વખતે સરદાર પટેલ એક સ્ટેટમેન્ટ આયે બોલ્યા હતા કે હજુ ખતરો ટળ્યો નથી હજુ ખતરો ટળ્યો નથી પાકિસ્તાન કચ્છ સરહદે આક્રમણ કરી શકે છે અને સરદાર આ વાત સાચી પણ ઓગણીસો પાસઠ માં પાકિસ્તાને પછી આક્રમણ પણ કર્યું તો કચ્છ ઉપર એ વખત જોખમ હતું પાકિસ્તાનના આક્રમણનું અને એટલા માટે કચ્છને કોઈ અલગ રાજ્ય બનાવવું એના કરતા એને કેન્દ્ર સાથે રાખવું વધારે હિતાવહ હતું અને એટલા માટે આપણે કચ્છને કેન્દ્ર શાસિત રાખ્યું પણ કચ્છ ભારતમાં આવ્યું કઈ રીતે એ તો જોઈ લઈએ સૌરાષ્ટ્ર કઈ રીતે આવ્યું જોઈ લીધું કે આરજી હુકુમત લઈ લીધું બીજા બધા રજવાડા તૈયાર હતા બધા ભેગા થયા ફેડરેશન બનાવ્યું બંધારણનો સ્વીકાર કર્યો ભારત સાથે આખું જોડાણ અતૂટ જોડાણ થઈ ગયું પતિ પણ આ કચ્છ કઈ રીતે આવ્યો તો કચ્છની હિસ્ટ્રી કંઈક આવી છે કચ્છની અંદર જાડેજા વંશનું શાસન રહ્યું છે ઘણા વર્ષોથી શાસન હતું અને જે કચ્છ ભારતમાં જોડાય છે એ વખતે છેલ્લા રાજવી છે મદનસિંહજી જાડેજા એકચ્યુઅલી મદનસિંહ જાડેજા હતા એ જ વખતે કચ્છનો એક નેતા છે યુસુફભાઈ મેહર અલી ઓગણીસો ઓગણચાલીસની અંદર કચ્છની અંદર જવાબદાર રાજતંત્રનું એલાન આપ્યું કે ભાઈ હે રાજા તમે હવે જવાબદાર રાજતંત્રનું એલાન આપો અને એમણે લડત પણ ચડાવી ઇવન આ યુસુફ મેહર અલી મુંબઈના મેયર પણ રહી ચૂક્યા છે જોકે ઓગણીસો પચાસમાં એમનું મૃત્યુ થઈ ગયું હતું ઓલરેડી જેમ કાઠિયાવાડી રાજકીય પ્રજાકીય પરિષદ હતી રાજકીય પરિષદ હતી એમ કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના તો ઓલરેડી ઓગણીસો છવ્વીસમાં થઈ ચૂકી હતી જેમાં પ્રજામંડળના નેતાઓ હતા હું પ્રજામંડળના નેતાઓ કહું એટલે તમારે સમજી લેવાનું એ નેતાઓ છે રાજા રજવાડાઓ સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બીજા પક્ષો તરફથી લોકોનો પક્ષ લઈને લડી રહ્યા છે લોકોની રજૂઆતો કરી રહ્યા છે તો આની અંદર પહેલું અધિવેશન ઓગણીસો છવ્વીસમાં મળે છે મુંબઈ ખાતે જ મળ્યું હતું અને આ પ્રથમ અધિવેશનના અધ્યક્ષ હતા શ્રી સુરજી વલ્લભદાસ શ્રી શૂરજી વલ્લભદાસ પરંતુ આઝાદી મળે છે છે એ વખતે આ કચ્છી પ્રજાકીય પરિષદના અધ્યક્ષ કોણ તો બહુ જાણીતું નામ છે ગુલાબશંકર ધોળકિયા ઓગણીસો પિસ્તાળીસ થી લઈ અને જ્યાં સુધી કચ્છ હવે ભારતમાં જોડાશે ત્યાં સુધી ગુલાબશંકર ધોળકિયા એ કચ્છી પ્રજાકીય પરિષદના અધ્યક્ષ છે અને આ પ્રજાકીય પરિષદે પ્રજા નેતાઓએ કચ્છની અંદર ઘણા સત્યાગ્રહો પણ કર્યા છે રખાલ સત્યાગ્રહ પણ યાદ રાખજો એ સૌરાષ્ટ્રમાં થયેલા છે ચાહે સેલટેક્સ હોય વિદ્યાર્થીની ફી નું હોય ભાડવા દરબારનું હોય કે ગરાસિયા આંદોલન હોય જ્યારે આ સત્યાગ્રહો રખાલ ચીતા અનાજ અને નોકરિયાત આ કચ્છમાં થયેલા છે હવે શું થયું કે છે લગભગ જે ભાગલા પડ્યા એના પછી જે સિંધીઓ હતા એ પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા એમાં એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવ્યા સૌરાષ્ટ્રમાં પણ એમને અમુક જગ્યાએ વસાવવામાં આવ્યા કચ્છમાં તો સ્પેશિયલી બે ગામ આખી વસાહતો વસાવવામાં આવી જેને આપણે ગાંધીધામ અને આદિપુર ધામથી ઓળખીએ છીએ ભારતની અંદર કચ્છની અંદર લગભગ એક લાખ સોળ હજાર એકસો ને તોતેર જેટલા સિંધીઓ આવ્યા

જેને કહેવાય કે એવું હતું કે ભાઈ એ વખતે પાકિસ્તાન હુમલો કરી શકે છે એટલા માટે એક જોખમ રહેલું હતું અને એટલા માટે આપણે એને ફી વર્ગના રાજ્ય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે મૂકી રહ્યા છીએ ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી યાદ રાખજો છપ્પન માં કચ્છ પણ દ્વિભાષી રાજ્યમાં ભળી જાય છે તો ઓગણીસો જેવું છે શ્રી છોટુભાઈ દેસાઈ આ પણ આઈસીએફ અધિકારી હતા બંધારણ સભામાં કચ્છ તરફથી એક સભ્ય પણ હતા કચ્છ તો કેન્દ્ર સાથે હતું ને હા તો કચ્છ તરફથી બંધારણ સભામાં એક સભ્ય હતા એમનું નામ છે ભવાનજી અર્જન ખીમાજી

બરાબર અને કચ્છ તરફથી બંધારણ સભાની અંદર સભ્ય કોણ હતું ખાસ યાદ રાખજો તો એ છે ભવાનજી અર્જન ખીમાજી ઓકે જેમ સૌરાષ્ટ્રની ચૂંટણી આપણે જોઈએ ઓગણીસો તો વખતે બંધારણ સભ્ય હતા જે ઓગણીસો પચાસમાં પછી વિસર્જિત થઈ ગઈ હતી લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી આવે છે અને રાજ્યસભાની એક બેઠક હવે રાજ્યસભામાં ચૂંટવા માટે આપણે વિધાનસભા જોઈએ કચ્છ તો કેન્દ્ર છે વિધાનસભા હશે નહીં એ વખતે બંધારણ અમલમાં જે આવ્યું છે એ વખતે બરાબર તો એની અંદર એ વખતે તો પણ રાજ્યસભાની એક બેઠક આપવામાં આવી અને સભ્યોની ઇલેક્ટ્રોરલ કોલેજ બનાવવામાં આવી અને આ રીતે એક બેઠક શ્રી લવજી લખમસિંહ ઠક્કર એમને એક બેઠક ઉપર આપવામાં આવ્યું આ પ્રોફેસર આ ઇલેક્ટોરલ કોલેજ દ્વારા એમને ચૂંટવામાં આવ્યા કચ્છની સૌથી મોટી ઘટના એ છે ને કે કચ્છની અંદર ચૂંટણીની અંદર પ્રોફેસર કેટી શાહ વિપક્ષમાંથી હારી ગયા કોંગ્રેસ વિરુદ્ધ પ્રોફેસર કેટી શાહ કેટલું મોટું નામ છે કેટલું મોટું નામ છે બરાબર છે આ કેટી શાહ જે બંધારણમાં સલાહકાર જેવી ભૂમિકા પણ બંધારણ સભાના સલાહકાર નતા પણ ઘણી વસ્તુઓમાં એ રાજકીય સલાહ પણ આપતા હતા બાકી બંધારણ સભાના સલાહકાર તો આપણે જાણીએ છીએ સર બી રાવ છે પણ બંધારણ રચવામાં કે છે આમનો પણ બહુ મોટો રોલ રહેલો છે આવા કેટી શાહ એ વખતે કોંગ્રેસના ઘોડાપુર સામે તણાઈ ગયા હતા હારી ગયા હતા બરાબર છે તો આ હતું કચ્છ આપણે જોઈ લીધું કચ્છ કઈ રીતે છેક સુધી કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રહે છે ઓગણીસો છપ્પન સુધી સૌરાષ્ટ્ર પૂરું થયું કચ્છ પૂરું થયું અને હવે આજે આપણા લેક્ચરનો આ થર્ડ અને લાસ્ટ ભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને એ છે તળ ગુજરાત છેલ્લો ભાગ છે હવે એટલે ટૂંક સમયની અંદર આપણો લેક્ચર હવે સમાપ્તિ તરફ જઈ રહ્યો છે કેમ કે તળ ગુજરાતમાં આરજી કુમાર ત્યાં વડોદરા થોડું ઇન્ટરેસ્ટિંગ છે મજા આવશે વડોદરામાં

ત્યાંથી નીકળીએ દેવગઢ બારીયા એની સામે અહિયાં એક રજવાડું હતું વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાથી વિખ્યાત થયેલું અને આજે પણ એમના નામની જે યુનિવર્સિટી છે એ વિશ્વમાં નામના ધરાવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જેને આપણે એમએસ યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ

જાણીતું વ્યક્તિત્વ નામ યાદ રાખજો ભારતના ઇતિહાસનું આમ તો ખૂબ જ ચર્ચિત વ્યક્તિ વ્યક્તિત્વ છે બરાબર ભારતના ઇતિહાસ અને એવું કહેવાય છે કે જવાહરલાલ નેહરુના મંત્રી મંડળમાં નંબર બે નો દરજ્જો ધરાવતા હતા મોરારજી હવે આપણે જોઈએ તો આ એજન્સીઓ દ્વારા અહીંયા શાસન થતું હતું હવે જે રજવાડાઓ હતા હવે જો મેવાસ આઝાદીની લડત મેવાસ એટલે નાના નાના તાલુકા તાલુકા નાના નાના તાલુકા હતા ને એમાંય હવે અમુક નાના નાના રાજાઓ સરદારો રાજ કરતા હતા હવે એ લોકોએ જેવું દેશ આઝાદ થયો એટલે એ વધારે તાનમાં આવી ગયા પ્રજા ઉપર ટેક્સ એવો નાખ્યો હવે બધાનું એવું કેવું હતું કે પતિ ગયું હવે પ્રજામંડળના નેતાનું એવું કેવું હતું કે હવે તમે તમારું જે શાસન છે એ એજન્સીઓને આધીન કર દો અને એજન્સીઓને આધીન થાય એટલે હવે જતા અત્યારે મુંબઈ રાજ્ય મુંબઈ રાજ્ય એટલે ડાયરેક્ટલી ભારત સરકાર હવે વધુ મેનેજ કરશે પણ આ લોકો મહેસાણાની અંદર પણ બળવો કરવો પડ્યો ત્યાંથી નીકળ્યા તો ઈડરના રાજાએ તો મોહનપુર પર હુમલો કર્યો તો છેલ્લે બધી જ જગ્યાએ પ્રજા મંડળના નેતાઓ ભેગા થયા દસ હજાર નું પ્રજા રક્ષક દળ બનાવ્યું અને એમાં જાણીતા હતા છોટુભાઈ પુરાણી ઇન્દુલાલ યાજ્ઞિક મણિભાઈ દોશી અને આ બધા અને આ બધા રાજા રજવાડાઓ સામે એક વિદ્રોહનો માહોલ ઉભો થયો અચ્છા આ રાજા રજવાડાઓની કન્ડિશન અલગ છે આ લોકો એવું નથી આ સંખેડાનું નું આ લોકો એવું નથી કે ભારતમાં જોડાવા નથી ના ભારતમાં જોડાવા તો ઈચ્છે જ છે ભારત તો પતી ગયું એનું જોડાણ ક્લિયર છે આ જુનાગઢ જેવો પ્રશ્ન નથી આ પ્રોબ્લેમ છે રાજા રાજાશાહી નો અમને કંઈક આપો આવું બહુ નાના રજવાડા હતા શું આપવું આ લોકો મુંબઈ રાજ્યમાં ભણવા માટે તૈયાર નતા એમની રીતે ટેક્સીસ ને બધું કરી રહ્યા હતા ધેટ વાય અને કહેવાય છે મેવાસની આવા નાના નાના મેવાસની આઝાદીની લડત માં સંખેડાનું વિવાસ જાણીતું છે ધરમપુર દેવગઢ બારી આ રાત બધી જગ્યાએ વિદ્રોહ થયો પ્રજા દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો અને એ વિદ્રોહની અંદર આ નેતાઓ ભાગ ભજવ્યો દસ હજાર નું પ્રજારક્ષક દળ મેં રેફરન્સ પણ આપેલા છેલ્લે આ બધા પણ આ જ પ્રજા આગળ એમનું ચાલ્યું નહીં જો તળ ગુજરાત બની રહ્યું છે હવે બધા જ પ્રશ્નો તળ ગુજરાતના ક્લિયર થઈ ગયા એજન્સી માં જોડાઈ ગયા જાય છે એટલે આ બધા જ હવે મુંબઈ રાજ્યમાં જોડાવા જઈ રહ્યા છે ઓલરેડી બ્રિટિશ શાસન ની અંદર આ જે એજન્સીઓ હતી જ્યાં વહીવટ કરતી હતી ત્યાં ઓલરેડી પાંચ જિલ્લાઓ હતા અમદાવાદ ખેડા ભરૂચ સુરત અને પંચમહાલ સોળ હુકુમતી રજવાડા હતા રાધનપુર માં નવાબ હતો પાલનપુરમાં નવાબ હતો રાજપીપળાનો મહારાજા હતો પછી બારીયા ધરમપુરના મહારાજા હતા આ બધા હુકુમતી સોળ જે છે હુકુમતી રજવાડા હતા આ હુકુમતી રજવાડા પણ મેં અત્યારે કીધું એમ એમાં પાલનપુરનો નવાબ તો ઓલરેડી સામેથી જોડાઈ ગયો હતો રસુલ ખાન પણ બીજા બધી જગ્યાએ આપણે થોડુંક વિદ્રોહ કરવો પડ્યો એટલે જોડાવા તો તૈયાર હતા બટ એમને એક અલગ દરજ્જો જોઈતો હતો બરાબર છે તો એ બધાને પકડીને આપણે એજન્સીઓમાં અને બ્રિટિશ પ્રાંતમાં નાખી દીધા મુંબઈ રાજ્યની અંદર એ સિવાય એકસો સત્યાવીસ અર્ધ હુકુમતી અને બિન હુકુમતી રાજ્યો પણ હતા ટોટલ સત્યાવીસ હજાર ચોરસ માઇલ છવ્વીસ લાખ ચોવીસ હજારની વસ્તી આ રજવાડાઓમાં રહેતી હતી પણ આ બધાને પકડીને છેલ્લે નાખી દેવામાં આવ્યા મુંબઈના રાજ્યની અંદર શોર્ટકટમાં એજન્સીઓ પણ મુંબઈ રાજ્યમાં જિલ્લાઓ તો હતા જ એ પણ મુંબઈ રાજ્યમાં અને આ તળ ગુજરાતના જે રજવાડાઓ હતા એમને પણ પકડીને મુંબઈ રાજ્યમાં આખું તળ ગુજરાત મુંબઈ રાજ્યમાં જતું રહ્યું સિવાય કે એક રાજ્ય એનું નામ છે વડોદરા વડોદરાની આ આ બધા કરતા ડિફરન્ટ હતી જે રાજાઓ છે ને એ એટલા બધા લોકપ્રિય ન હતા વડોદરામાં ઓગણીસો ઓગણચાલીસ ની અંદર જ લગભગ સાત ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાલીસ માં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું મૃત્યુ થયું હતું બહુ લોકપ્રિય તમે પોતે જાણો છો એમણે પ્રજાકીય કામ જોરદાર કર્યા છે બાબા સાહેબ આંબેડકર બહુ પ્રજાકીય કામ કરેલું છે લોકપ્રિયતા જોરદાર હતી સયાજીરાવ ગાયકવાડ નું પુત્ર હતો ફતેશીરાવ ગાયકવાડ પણ એનું ઓગણીસો આઠ માં જ મૃત્યુ થઈ ગયું યુવાનીમાં

વડોદરા એ પહેલું રાજ્ય છે ધ્યાનથી સાંભળજો વડોદરા વિશે મગજમાં કોઈ ભ્રમણા બાંધો એ પહેલા કહી દઉં વડોદરા એ પહેલું રાજ્ય છે જે હજુ ભારત આઝાદ પણ નથી થયું હજુ તો કેબિનેટ મિશન યોજનાની વાત ચાલી રહી છે અને વડોદરા એ પ્રથમ રજવાડું છે હા ભાવનગર થી પણ પહેલું જેણે એ જ વખતે ભારત સંઘ સાથે જોડાવાની વાત કરી દીધી હતી એટલે ગાયકવાડને ભારત સંઘ સાથે ન જોડાવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો પ્રોબ્લેમ શું હતો મેં કીધું એમ દરેક રાજાની પોતાની ઈચ્છા હતી કે મારું અમારે ભારતમાં તો જોડાવવું છે પણ મારું સ્થાન જળવાવું જોઈએ યાર બસ આવું જ કંઈક હતું જોઈએ શું થાય છે એ પેલા બે ટોપિક રસ્તામાં આવે છે લેતા ચાલુ છું નાના નાના છે એક છે ડાંગ અને એક છે આબુ ડાંગ જે હતું એ આદિ જનજાતિ ગિરિવાસી વનવાસ થી વસ્તી રાજાઓ રાજ કરતા વખતે રાજાઓ ડાંગની એક બોલી છે તલાટી આવશે એક બે વર્ષમાં અલ્યા ભાઈ જરા શાંતિ રાખો લેક્ચર લેવા દો લેક્ચર લઈ લો પછી બસ બસ હવે લેક્ચર પૂરું થાય છે પંદર વીસ મિનિટ એટલે હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું બરાબર છે અને દઉં હું ગુજરાત સરકારનો પ્રવક્તા નથી બરાબર છે હું તમને આપું છું બસ ખાલી આ પૂરું થઈ જવા દો હા તો આપણે વાત કરી રહ્યા છે કે ડાંગ હવે ડાંગની કંડિશન એવી છે કે ચૌદ રાજાઓ આઝાદી પૂર્વે ભારતના આઝાદ અને ચૌદ રાજાઓ જે આદિ જનજાતિના છે ગિરિવાસી વનવાસી છે રાજ કરી રહ્યા છે ડાંગનો છસો પચાસ ચોરસ માઇલ નો વિસ્તાર છે લગભગ પચાસ જેટલી વનવાસી વસ્તી છે હવે જે ડાંગી બોલી છે ને એમાં ગુજરાત પણ એવું ડિમાન્ડ કરે છે ગુજરાતી ડિમાન્ડ કરે છે કે ભાઈ ડાંગી ગુજરાતીની ઉપબોલી છે સામે પેલા મહારાષ્ટ્રીયન પણ ડિમાન્ડ કરતા કે ડાંગ છે ને એ મહારાષ્ટ્રની મરાઠીની ઉપબોલી છે જે હોય તે એ વખતે ડાંગને પકડીને મુંબઈમાં જોડી દેવાયું ચલો ઉપરનું બધું ક્લિયર થઈ ગયું બનાસકાંઠા મહેસાણા મેવણા મેવોડા પાટણ સાબરકોઠા સાબરકોઠા અરવલ્લી બરાબર છે અમદાવાદ ગાંધીનગર નીચે ભરૂચ સુરત આ બધા ક્યાં જોડાઈ ગયા દેવગઢ વારિયા વલસાડ નવસારી આ બધા તળ ગુજરાતમાં રહ્યું કોણ છે હવે વડોદરા વડોદરાની વાત કરીએ છીએ પણ આ બાજુ રહી ગયું છે ડાંગ તો ડાંગ જે છે આ બધા જ હવે ડાંગ પણ તળ ગુજરાતમાં લઈ લેવાયા છે અને બધાને લઈ લેવાયા છે મુંબઈ રાજ્યમાં તો ડાંગને પણ મુંબઈ રાજ્યમાં જો કે ડાંગને એ વખતે જે મુંબઈ રાજ્યમાં જોડવામાં આવ્યું ને એનો વિરોધ પણ થયેલો બટ ડાંગને મુંબઈ રાજ્યમાં જોડવામાં મોરારજી દેસાઈનો મોટો ફાળો હતો મોરારજી દેસાઈનો ઉઠો હતો જેનો એ વખતની ગુજરાતની કોંગ્રેસની પ્રાંતિક સમિતિ વિરોધ પણ કર્યો હતો જોકે પછીથી જ્યારે ગુજરાત બને છે આપણે જોઈશું એક મે ઓગણીસો સાહીઠ ના રોજ જયારે ગુજરાત બની રહ્યું છે ત્યારે ડાંગને ફરીવાર ગુજરાતમાં લઈ લેવામાં આવે છે પરંતુ આખું ડાંગ નથી આવતું જે ડાંગ હતું એ કે છે ડાંગના સરહદના બાર ગામ એ વખતે નાસિક જિલ્લામાં ગયા એના બદલામાં આપણને વલસાડ અને નવસારીની અંદર ખાન દેશના એકસો છપ્પન ગામ ઉમરગામ તાલુકાની અંદર મળી આવ્યા એટલે મળ્યા ડાંગના બાર ગામ નાસિકમાં ગયા આબુ ગણાય અંશે ગુજરાતી હવે આબુ ઉપર તો સોલંકીનું આપણા સોલંકી જે રાજાઓ હતા એમનું શાસન રહ્યું છે તો આબુ ઉપર તો ગુજરાત નો દાવો બિલકુલ રેગ્યુલર હતો એમ છતાં પણ આબુને એ વખતે દેલવાડા તહેસીલ નો ભાગ મુંબઈ રાજ્ય સાથે જોડીને આબુને પણ મુંબઈમાં જોડવામાં આવે પણ જયારે અલગ ગુજરાત બને છે ત્યારે આબુને બરાબર એના પહેલા જ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો છપ્પન થી આબુને પાછું ક્યાં મૂકી દેવામાં આવે છે રાજસ્થાનમાં મૂકી દેવામાં આવે છે એટલે શરૂઆતમાં આબુ ગુજરાતમાં મૂકવામાં આવે પણ ઓગણીસો છપ્પન થી એટલે ગુજરાતના બનતા પહેલા જ આબુ જે છે એ ફરી પાછું રાજસ્થાનમાં મૂકી દેવામાં આવે છે આબુ નું પ્રશ્ન થઈ ગયો હવે મેન પ્રશ્ન તરફ આવીએ જે આપણો છેલ્લો છે વડોદરા સ્ટેટ જોઈ શકો તમે વડોદરા સ્ટેટ બરાબર છે આ જે છે બરોડા સ્ટેટનું મેન છે આ બરોડા જો અહીંયા વચ્ચે રેવાકાંઠા એજન્સી ચાલે છે બરાબર છે પછી આ તમે જોઈ શકો છો આ મહીકાંઠા એજન્સી ચાલે છે બરાબર છે અને આ ઉપર પાલનપુર સ્ટેટ છે હવે જુઓ આ મહીકાંઠા એજન્સી છે આ રેવાકાંઠા એજન્સી છે અહીંયા તમે જોઈ શકો છો આ વચ્ચે બરોડા સ્ટેટ છે બરાબર બરોડા સ્ટેટ એમાં સાવલી આવી જાય છે બરાબર છે બરોડા આવી જાય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ પેટલાદ આવી જાય છે પછી આ બરોડા સ્ટેટ ત્યાં થઈને સીધું નીકળે છે અહીંયા મહેસાણાના ભાગમાં પણ બરોડા સ્ટેટ છે અચ્છા એ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી મેં તમને અત્યારે બતાવી દીધું એ પણ બરોડા સ્ટેટમાં ગણાય છે અને દ્વારકા જે છે એ પણ બરોડા સ્ટેટમાં ગણાય છે આ બરોડા સ્ટેટ હતું મોટા રાજ્યોમાં એક અમરેલી અને જામનગર પાસેનું દ્વારકા ગાયકવાડી રાજ્ય હતું શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઓગણીસો માં મૃત્યુ થઈ ગયું અને મેં અત્યારે જ એમને કીધું બરાબર કે એમના પછી એમના સાત ફેબ્રુઆરી મેં લગભગ આ તારીખ બોલી હતી સાત ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાલીસ ના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું મૃત્યુ થયું એમનો દીકરો હતો હતોતેરાવ ગાયકવાડ એ તો ઓલરેડી ઓગણીસો આઠ ની અંદર યુવાની મૃત્યુ પામ્યો હતો એમના દીકરાનો દીકરો

પ્રતાપસિંહ ગાયકવાડ ને જબરજસ્ત સપોર્ટ અને પ્રજામાં લોકપ્રિયતા હતી પ્રગતિશીલ રાજવી કામ પણ એમને સારા કર્યા હતા પર્સનલ લાઈફ બરાબર સયાજી રાવ શ્રીરાવ એટલે એટલે કે સયાજીરાવના પુત્રના ના પુત્ર જેમનું મૃત્યુ થયું હતું આઝાદી પૂર્વે જ મેં અત્યારે જ કીધું તમને આઝાદી પૂર્વે જ એમને બંધારણ સભામાં જોડાઈની વાત કરી હતી ભારત સંઘમાં જોડાણ કરવાનું છે બે માર અને બોલો કે અમે બંધારણ સભામાં જોડાઈશું આઝાદી પૂર્વજ વાત કરી લીધી હતી એટલે મેં કીધું કે આ ભાવનગર પહેલા એમણે ભારતમાં જોડાવાનો વિચાર રજૂ કરી દીધો હતો દિવાન એમના હતા બીએલ મિત્ર પછી હતાકર પણ આવ્યા બરાબર છે ઓગણીસો સુડતાલીસ હવે જો બરોડાનો નો રિયલ પ્રશ્ન હવે શરૂ થાય છે આપણે બધા અત્યારે જોઈ ગયા કે આરજી હુકુમત આવી ને આરજી હુકુમત આરજી હુકુમત વખતે આપણને માણસો લડવા જઈ રહ્યા હતા સામે પોલીસ હતી જૂનાગઢની જૂનાગઢના કમાન્ડરો હતા સેનાઓ હતી એની સામે સિવિલ કેટલો લડી નડે એટલે આપણે જે ગાયકવાડની જોડે પોલીસ હતી સેના હતા કમાન્ડો હતા સરદાર વલ્લભભાઈ પટેલે એમને કીધું કે ગાયકવાડ જરા તમારા માણસો મોકલો ને એમને હા તો હવે જો ગાયકવાડે શું કર્યું ભારત સંઘ દ્વારા આરજી હુકુમત વખત વખતે મદદ માંગવામાં આવી બે સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ તારીખ જોઈ લો આ આરજી હુકુમત ની તારીખમાંથી તારીખ છે 25 સપ્ટેમ્બરે આરજી હુકુમત ની સ્થાપના થાય છે એના પહેલા બે સપ્ટેમ્બર 1939 પ્રતાપ રાવશી ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલને એક પત્ર લખ્યો સરદાર વલ્લભભાઈ પટેલે એમને આરજી હુકુમત માટે મદદ માંગી કે મેં આવું કંઈક કરવા જઈ રહ્યા છે તમે મદદ કરશો તો એમણે જવાબમાં પત્ર લખ્યું છે પત્રમાં શું લખ્યું મારી ત્રણ શરતો છે જો ત્રણ શરતો તમે પૂરી કરો તો હું મદદ કરું શરત નંબર એક આ ત્રણ ગુજરાતની જે એજન્સીઓ છે એ મહીકાંઠા રેવાકાઠા સાબરકાંઠા પાલનપુર રાજ્ય પશ્ચિમ હિન્દના બીજા રાજ્યો એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક રાજ્યો આ બધું જ કે જે વડોદરાને સોંપી દો અને વડોદરા એક રાજ્ય બનાવો જે મુંબઈ રાજ્ય છે એમ બરોડા સ્ટેટ બનાવો ચલો આ ડિમાન્ડ બીજું કે જો મારા ત્યાં કોઈ કટોકટી થાય તો ભારત મદદ કરવી અને ત્રીજું મને ગુજરાત નો ચક્રવર્તી રાજા જાહેર કરો થોડીક પધાર પડતી થઈ ગઈ આ કે છે વડોદરા ના ગુજરાત અને કાઠિયાવાડના રાજા ચક્રવર્તી સમ્રાટ જાહેર કરો ગુજરાત સરદાર પટેલે કીધું યાર એક તો અહીંયા રાજા રજવાડાને અમે પૂરા કરી રહ્યા છે અને આ પાર્ટી પાછી લઈ જઈ રહી છે અમને ચક્રવર્તી સમ્રાટ બનવાની વાત કરે છે સરદાર પટેલે કીધું ચલો કંઈ વાંધો નહીં કે જોઈ લઈશું અત્યારે કોઈ ડિમાન્ડ માનવામાં આવશે નહીં આ શરતોનું રેફરન્સ આપ્યું છે શરતો ક્યાં ક્યાં છે અર્વાચીન ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ બરાબર છે ને પુસ્તકોના નામ નીચે લખેલા છે ક્યાં ક્યાં શરતો છે ઓકે આગળ આગળ છે હવે જેવું આરજી હુકુમત ની મેટરપ એટલે ચક્રવર્તી સમ્રાટ જે હતા એ સરદાર પટેલની નજરમાં આવી ગયા હતા કે આમનો ઉકેલ તો કરવો જ રહ્યો આ હકીકતમાં ચક્રવર્તી બનવાનો પ્રયત્ન કરશે એટલે શું કર્યું સૌથી પહેલા જવાબદાર રાજતંત્ર મેં અત્યારે જ કીધું જવાબદાર રાજતંત્ર કોને કહેવાય કે પ્રજા મંડળના નેતાઓને વહીવટ સોંપવું કે છે હવે તમે એક રાષ્ટ્રપતિ જેવા થઈ જાઓ અને વહીવટ માટે દિવાન એક રાખો અથવા તો પ્રધાન રાખો અથવા તો મુખ્યમંત્રી રાખો એને બધું આપી દો પ્રતાપસિંહ ગાયકવાડને મુંબઈ બોલાવવામાં આવ્યા જેવું બધું આરજી હકુમત બધું પતી ગયું ને એટલે સરદાર પટેલે કામ શરૂ મુંબઈ બોલાવવાને કોંગ્રેસ તરફથી દરબાર ગોપાળદાસ અને સરદાર પટેલ તરફથી ભારત સરકાર તરફથી વીપી મેન આવ્યા બેઠક થઈ અને પ્રતાપસિંહ ગાયકવાડ પ્રેશર કર્યું ભાઈ હવે તમારો કેમ કે હવે આરજી હુકુમત જીતી ચુક્યા છે આપણે એટલે હવે રાજા ઉપર પ્રેશર વધારે આવી ગયું હતું હવે તમારી જોડે કોઈ રસ્તો જ નથી જોડાવા સિવાય વચગાળાનું પ્રધાનમંડળ બનાવો ચલો તમે હવે રાષ્ટ્રપતિના ના દરજ્જામાં જતા રહો રાજ્યપાલના ના દરજ્જામાં જતા રહો અને એમાં મૂકવામાં આવ્યા વડોદરાના દિવાન પદે ડોક્ટર જીવરાજ મહેતાને આ બહુ જોરદાર ઘટના હતી ત્રણ જૂન ઓગણીસો ની ત્રણ જૂન 1948 ની ઘટના છે આરજી હુકુમત તો પતી ગઈ છે એટલે મેં કીધું આ આરજી હુકુમત પછી હવે કામ થઈ રહ્યું છે કે આ ચક્રવર્તી સમ્રાટની શરતો તો માની નથી પણ હવે ચક્રવર્તી સમ્રાટને આપણે થોડુંક જોઈએ ફ્રી થઈ ગયા છે સરદાર પટેલ બધા એટલે કે હવે આમ નો અવર રસ્તો કાઢીએ અને એટલા માટે અચ્છા ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી બહુ જેન્યુન પર્સનાલિટી બહુ ટેલેન્ટેડ પર્સનાલિટી મોહનદાસ કરમચંદ ગાંધીના તબીબ એટલે ડોક્ટર જીવરાજ મહેતા માન્યતા સરદાર વલ્લભભાઈ પટેલના એટલે પટેલ જીવરાજ મહેતા આ ડોક્ટર જીવરાજ જીવરાજ અચ્છા મહેતા કેવા હતા બહુ પ્રામાણિક જબરજસ્ત પ્રમાણિક રૂપિયો પણ આડો અવડો ચલાવવામાં આવશે નહીં અને એટલા માટે જાણ કરીને ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યા હતા કે આ જીવરાજ મહેતા છે ને એ ગયા એટલે પતી ગયું પ્રતાપસિંહ ગાયકવાડનું તો આમે હાલત ખરાબ થઈ જવાની અચ્છા પ્રતાપ રાવસી ગાયકવાડ ભારતમાં જોડાયા હતા તમને ખબર છે એ વખતના જેટલા પણ રજવાડાઓ ભારતમાં જોડાતા હતા સરદાર પટેલ તરફથી એમને ઉપાધિઓ પણ આપવામાં આવતી સાથે સાથે એમને સાલિયાણું આપવાની પણ વાત કરવામાં આવી મેં કે તમને કીધું હતું કે બધા રજવાડાઓ થઈને વર્ષનું પંદર કરોડ સાલિયાણું આપણે આપતા હતા એમ આમનું પણ સાલિયાણું બાંધવામાં આવ્યું હતું બરાબર છે એમનું પણ સાલિયાણું બાંધવામાં આવ્યું હતું કે જે પ્રતાપસિંહ ગાયકવાડ ને છવ્વીસ પોઈન્ટ પાંચ લાખ એટલે સાડા છવ્વીસ લાખનું સાલિયાણું મળતું હતું ભાઈ એમનો પ્રદેશ મોટો હતો આખા વર્ષનું ખર્ચ રૂપે મળતી રકમ જેમનો અધિકાર કહેવામાં આવતો વખતે બંધારણમાં પણ એ જ રીતે શબ્દો વાપરેલા છે કે ભાઈ રહેશે આર્ટિકલ ટુ નાઇન વનમાં પણ એ જ રીતે વાપરેલા છે શબ્દો અને આર્ટિકલ થ્રી સિક્સ થ્રી કહેતું હતું કે આ બધું વસ્તુ કોર્ટમાં નહીં જવું અને આર્ટિકલ ત્રણસો છાસઠમાં માં પણ એની વ્યાખ્યાઓ આપવામાં આવી હતી બંધારણમાં જોઈશું આપણે યથાસ્થાને રજવાડાઓની પણ ચર્ચા કરીશું જ્યારે પ્રીવી પર્સની વાત આવશે હું એક કેસ ભણાઈશ મહારાજા ધીરાજ માધવરાવ સિંધિયા બહાદુર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ક્લાસ વન ટુ વાળા માટે ખાસ એ વખતે એના વિશે ચર્ચા કરીશું પ્રીવી પર વિશે તો જોઈ લઈએ ત્રણ જૂન ઓગણીસો અડતાલીસના રોજ દિવાન પંચે ડૉક્ટર જીવરાજ મહેતા એટલે એમણે પ્રતાપશીરાવ ગાયકવાડે હવે એમની પર્સનલ લાઈફ હતી એમના પ્રથમ પત્ની હતા દેવી પણ એમણે બીજું લગ્ન સીતાદેવી નામના મહિલા સાથે કર્યું એટલે પ્રજાની અંદર હોય પ્રજા એ રાજાને છે બહુ આદર્શ તરીકે જોતી હતી બરાબર તો વડોદરાની પ્રજામાં રાજવી પ્રખ્યાત તો હતા પણ જે બીજું લગ્ન કર્યું એના પછી પ્રજામાં થોડા કે અણગમતા થયા હતા અચ્છા એમને જે સાલિયાણું મળતું એ બિલકુલ ઉડાવી રહ્યા હતા અને ઘણો ઘણો રાજનો રાજ્યનો ખર્ચો પણ વધારે કરી રહ્યા હતા અને એ પછી એ જતા રહ્યા હતા લંડન એ લંડન ગયા એટલે એમની ગેરહાજરીની અંદર જીવરાજ મહેતાએ નવ ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ યાદ રાખજો ત્રણ જૂને ઓગણીસો અલગ અલગ આ ઉડાવગીરી ખર્ચ વધારે વગેરેનું તોહમત મૂકવામાં આવે છે અને પ્રધાનમંડળની અંદર વડાપ્રધાન પદ તો પોતે છે પ્રધાનમંડળની અંદર એ રાષ્ટ્રપતિ તરીકે રાજપ્રમુખ તરીકે રાજા તરીકે પ્રતાપરાવશી ગાયકવાડ ને પદભ્રષ્ટ કરવામાં આવે છે ઓહો પછી તો પૂછવું શું ભાઈ પ્રજામાં અસંતોષ હતો પણ આટલું બધું અસંતોષ ન કે જીવરાજ બેઠા આટલું બધું કરી લેશે પ્રજા બેસી રહેશે પછી તો પૂછવું શું વડોદરાની અંદર ઠેર ઠેર ચોપાણીયા લગાવવામાં આવ્યા ઠેર ઠેર પત્રિકાઓ વેચવામાં આવી કે જીવરાજને કેદ કરો જે ગાયકવાડી સૈન્ય હતું એ ઉશ્કેરાઈ ગયું ગાયકવાડનું પોલીસ તંત્ર ઉશ્કેરાઈ ગયું અચ્છા કે ઓહો આટલી બધી હિંમત છતાં પણ બધા હવે પ્રતાપરાવસિંહ ગાયકવાડ લંડનમાં હતા એમની રાહ જોઈને બેઠા હતા સરદાર પટેલ ને જીવરાજ મહેતા જ કહી દીધું સ્ફોટક પરિસ્થિતિ છે મેં કરી તો લીધું છે ડેરિંગ તો કરી નાખ્યું છે પણ હવે તમે સંભાળી લેજો સરદાર પટેલ કીધું કોઈ ચિંતાની જરૂર નથી બોલો મહારાજા ક્યારે આવે છે જેવા લંડન થી મહારાજા પ્રતાપરાવસિંહ ગાયકવાડ મુંબઈ આવ્યા તરત જ એમને કહેવામાં આવ્યું બરોડા જવાનું નથી કેમ કે જો પ્રતાપ બરોડા આવે તો શક્ય છે કે જીવરાજ મહેતાના જાન ઉપર જોખમ આવે શક્ય છે કે ગાયકવાડી સૈન્ય કે ગાયકવાડનું નું પોલીસ તંત્ર એમના કહેવાથી ભારત સામે જ બળવો કરી નાખે અમારા રાજાને તમે આવું કરો છો એટલે તરત જ સરદાર પટેલે શું કીધું બરાબર ભાઈ ડાયરેક્ટ દિલ્હી આવો મહારાજા આનાકાની કરવા માટે નહીં ડાયરેક્ટ દિલ્હી કેમ આવું હું તો બરોડા જઈશ નહીં ડાયરેક્ટ દિલ્હી આવો એમને મુંબઈ થી ડાયરેક્ટ દિલ્હી બોલાવવામાં આવ્યા અને પછી તો સરદાર પટેલ બીપી મેનન આ બધા ભેગા થઈને બરાબરના એમને એવા લીધા કે છેલ્લે એ તૈયાર થઈ ગયા વડોદરા રાજ્ય મુંબઈની અંદર ભેળવવા માટે શોર્ટકટમાં આખું તળ ગુજરાત હવે મુંબઈમાં જઈ રહ્યું છે આખું તળ ગુજરાત તો એક મે ઓગણીસો ને ઓગણ ના રોજ આખું જ વડોદરા રાજ્ય મુંબઈની અંદર વિલીન થઈ ગયું એટલું જ નહીં ચક્રવર્તી સમ્રાટ ની મોંઘી વડોદરા કોઈ રાજ્ય નથી રહ્યું પરંતુ મુંબઈ રાજ્યની અંદર જોડાઈ ગયો છે અને મુંબઈ રાજ્યનો એક જિલ્લો બની ગયો છે બરોડા હા અને પેલી બાજુ અમરેલી અને દ્વારકા સૌરાષ્ટ્ર સોંપી દેવામાં આવ્યા અને આખું તળ ગુજરાત બનાસકાંઠા પાટરથી લઈને હવે વલસાડ સુધી મુંબઈ રાજ્યમાં આવી ગયો છે તો હવે જીવરાજ કેમકે આ બધું કરનાર તો જીવરાજ મહેતા હતા આવા વ્યક્તિને તો સાચવું જરૂરી હતું એટલે ડોક્ટર જીવરાજ મહેતા ને પછી મુંબઈ રાજ્યના પ્રધાન મંડળની અંદર જાહેર બાંધકામ મંત્રી બનાવવામાં આવ્યા તો આ રીતે આખું તળ ગુજરાત મુંબઈમાં ગયું

મોટા રાજ્યને આપણે બી વર્ગમાં મૂક્યું હતું સૌરાષ્ટ્ર આવું પહેલું રજવાડું હતું એ પણ આપણે જોઈ ચૂક્યા છે અને છેલ્લે એવા પ્રદેશોને સી વર્ગમાં એટલે કે ઘમાં મૂકવામાં આવ્યા હતા કે જે કેન્દ્ર શાસિત હતા અને કચ્છ કેન્દ્ર શાસિત હતું અને ચોથો વર્ગ તો આંદમાન નિકોબાર ટાપુ સમૂહ આપણે અહીંયા કોઈ ટાપુ સમૂહ હતું નહીં વખતે એટલે આ રીતની પરિસ્થિતિ કરવામાં આવી આ આપણી ગુજરાત તો આજે આપણે બે ટોપિક ભણ્યા છીએ બે ટોપિક ભણ્યા છીએ એક આઝાદી પછી ગુજરાતની પરિસ્થિતિ શું હતી યાદ રાખજો આ લેક્ચર નહીં સમજ્યા હોવ તો તમે આવનારું લેક્ચર નહીં સમજી શકો આ ક્લિયર થઈ ગયું ગુજરાત કઈ રીતે બન્યું આરજી હુકુમત વડોદરા રાજ્ય અને આઝાદી પછીનું ગુજરાત આપણે જોઈ ગયા છીએ બરાબર અને તળ ગુજરાતના જોડાણ પછીનું મુંબઈ રાજ્યની વાત કરીએ તો તળ ગુજરાતના જોડાણ પછી જે મુંબઈ રાજ્ય હતું એના પંતપ્રધાન હતા વડાપ્રધાન મેં કીધું પંતપ્રધાન શબ્દ વપરાતો મુખ્યમંત્રી બાળા સાહેબજી ખેર અને ગૃહપ્રધાન મોરારજી દેસાઈ હતા બીજા મંત્રી દિનકરરાવ દેસાઈ હતા નેક્સ્ટ લેક્ચર મહાગુજરાત સિરીઝ આવશે તો આપણે જોઈ લઈએ એમાં શું આવશે ફટાફટ થોડીક હાઈલાઇટ જોઈએ રાજ્ય પુનરચનાની જરૂર કેમ પડી તમને ખબર હશે એસ કે ધર આયોગ હા નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે ફજલ અલી આયોગ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે છે કમિટી આ જરૂર કેમ પડી શું હતું આંધ્રપ્રદેશનો પ્રશ્ન ભાષાવા રાજ્ય રત્નની ડિમાન્ડ ક્યાંથી શરૂ થઈ હતી એના વિશે જોઈશું અને સાથે સાથે આપણે જોઈશું ગુજરાતીઓની વીરગાથાની શરૂઆત એટલે કે મહા ગુજરાત આંદોલનની શરૂઆત બરાબર કઈ રીતે એની શરૂઆત થાય છે અને કોણ હતું મહાગુજરાતનો અસલી વિલન એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોતા હોઈશું હવે હું તમારા પ્રશ્નો જોઈ લઉં એટલે આપણે તરત જ ટૂંક સમયની અંદર લેક્ચર પૂર્ણ કરીએ છીએ खूब खूब जोरदार सर खूब खूब आभार कोई ना कहीं प्रश्न हो तो पूछ लो फटाफट जी सोलंकी जीत भाई खूब खूब तुम्हारी आ कमेंट मन हजू मेहनत करावा प्रोत्साहन आपसे खूब खूब आभार हाँ जो तलाटी एवं एग्जाम तो लेवाश સરકાર શ્રી તરફથી અત્યારે એવી કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ કે તલાટી ક્યારે લેવાશે હા એવું અત્યારે માર્કેટમાંથી જાણવા એક્ઝામ છે એ ગોઠવવામાં આવશે અને એના પછી તલાટીની એક્ઝામ ગોઠવવામાં આવશે જો વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી ચાલુ રાખો એવું ના થાય કે એ લોકો કદાચ માની લો કે એક્ઝામ જાહેરાત કરે અને એમ કે પંદર વીસ દિવસ પછી એક્ઝામ અને પછી તમે આમ લમણે હાથ દઈ બેઠા હો પંદર વીસ દિવસમાં અમે શું કરીએ ના એવું ના થવું જોઈએ ખાસ યાદ રાખજો જી રવિનાબેન ખૂબ ખૂબ આભાર મહેશભાઈ મકવાણા ખૂબ ખૂબ આભાર હરિસિંહસિંહ રાજપૂત ખૂબ આભાર મહેશ ચુડાસમા ખૂબ આભાર વિજયભાઈ ઠાકોર ખૂબ આભાર હરિશિંહ રાજપૂત ખૂબ આભાર વિજય ઠાકોર ખૂબ આભાર કિશનભાઈ આભાર સોલંકીજીતભાઈ આભાર ઓકે મહેશ ચુડાસમા પંકજ નાકરાણી આભાર ઓકે પ્રવીણભાઈ કાવડ હા ટેલિગ્રામમાં મળી જશે હો પ્રવીણભાઈ બરાબર છે હિના ચૌધરી આભાર એ એમ જી આભાર રવિનાબેન રવિન્દ્ર જાદવ ઓકે આભાર બે હજાર ત્રેવીસમાં આવશે બી પોઝિટિવ યાર હં આ રીતે ના બોલો હરીસિંહ રાજપૂત યસ ઓલવેઝ સપોર્ટ રહેશે ચાલો યસ ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગવર્મેન્ટ જોબ અપડેટ કંઈ નક્કી નથી ઇલેક્શન પહેલાંય આવી જાય ઇલેક્શન પછી આવી શકે છે ખૂબ ખૂબ આભાર હં મુકેશભાઈ ઠાકોર ટેટ ટુ એક્ઝામ લેવાશે આ વર્ષે શક્યતા નહીવત જણાઈ રહી છે બી ફ્રેન્ક કહો તો સિસોદિયા પંકિલ સર બુક તમે જ બનાવો છો હા બંધારણની બુક મારી પોતાની લખેલી છે ગુજરાત જીકે પણ મારી લખેલી છે પછી જેમાં લેખકનું નામ હોય છે એ લેખકની લખેલી હોય છે બરાબર ઓકે આભાર ધર્મેશ પ્રજાપતિ વિજય ઠાકોર પંકજ નકરાણી ઓકે બરામ પંડ્યા ઓકે મજા આવી ગઈ સરસ થેન્ક યુ થેન્ક યુ સર ઓકે ડિવાઇસ ઓફલાઈન બેચ ચાલુ ડિવાઇસ ઓફલાઈન બેચ ચાલુ નથી કરવાના મેં હું તમને ઓનલાઈન યુટ્યુબમાં ઘણું બધું ભણાવતો રહીશ બરાબર છે ઓકે આભાર એમ આભાર ઓકે પરેશ કંડોરિયા જોરદાર સર ઓકે રાજ ઠાકોર એસી દિવસમાં જીપીએસસી પાસ થઈ જશે એસી દિવસમાં નહીં કરવી હોય તો ચાલીસ પચાસ દિવસમાં થઈ જાય ચાલીસ પચાસ દિવસમાં થઈ જાય બરાબર પ્રોપર વે પ્રોપર ગાઈડન્સ પ્રોપર પ્રિપેરેશન વર્ક ચાલીસ થી પચાસ દિવસમાં જીપીએસથી પાસ કરી શકો છો એસી દિવસ તો બહુ વધારે છે થેન્ક યુ પટેલ લેક્ચર આભાર સ્વાગત છે આપનું હા હા હું યુટ્યુબમાં એક્ટિવ રહીશ એક્ટિવ રહીશ છેલ્લે અઠવાડિયામાં એક લેક્ચર તો આવશે આમ તો બે થી ત્રણ લેક્ચર આવશે બટ અઠવાડિયામાં કોઈ વખત આગુ બાજુ એક લેક્ચર તો આવશે જ ચિંતા ના કરો બરાબર છે શુભરાત્રિ ઓકે થેન્ક યુ થેન્ક યુ સર સિસોદિયા પંકિલ આભાર ઓકે દિવેશ ચૌધરી આભાર ઓકે બરાબર છે નેક્સ્ટ લેક્ચર કાલે હોઈ શકે છે કાલે હોઈ શકે છે કાલે બંધારણનો ભાગ એક હોઈ શકે છે જે હશે સવારે તમને સૂચના યુટ્યુબમાં અને ટેલિગ્રામ ચેનલમાં આપી દેવામાં આવશે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કર લો ટેલિગ્રામ ચેનલ જે લોકો જીપીએસસી તૈયારી કરી રહ્યા છે જીપીએસસી માટે અલગ ચેનલ છે એ જોઈન કરો જો જે લોકો જીપીએસસી તૈયારી કરી રહ્યા છે એ ચેનલ જોઈન કરો કેમ કે જીપીએસસીની બીજી બધી ક્લાસ થ્રીની સૂચનાઓ નહીં આવે ક્લાસ થ્રી લેક્ચરની નોટિફિકેશન પણ નહીં આવે એમાં જીપીએસસી રિલેટેડ ડેપ આર્ટિકલ જ આવશે અને જે લોકો ક્લાસ થ્રીની પ્રિપેરેશન કરી રહ્યા છે એ કિશ્વા કરિયર એકેડેમીની જનરલ ટેલિગ્રામ ચેનલ છે જે જેમાં ઘણા બધા સબસ્ક્રાઇબર છે તમે એમાં જોઈન થઈ શકો છો ઓકે હા મિહિકાબેન ટેસ્ટ સિરીઝ ચાલુ થશે ટૂંક સમયમાં લગભગ આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરીશું બરાબર છે

પછી કંઈ નક્કી નહીં હું ગમે તે વિષયમાં જમ લાવી શકું છું ઓકે બરાબર છે હેપી ગોસ્વામી ઓહો હેપી ભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બરાબર છે કટારિયા સુમિત આભાર દિવેશ ચૌધરી હા મેં તમને જવાબ આપી દીધો જો આ લિંક આવી ગઈ છે બરાબર છે કિશ્વા ઓફિશિયલની પણ લિંક આવી ગઈ છે અને હવે કિશ્વા જીપીએસસીની પણ લિંક તમને અંદર નાખી દેવામાં આવશે કોમેન્ટમાં જ એન્જલ ભાઈ નેક્સ્ટ લેક્ચર કાલે જ છે કાલે જ છે બરાબર કાલે છે 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 વાગે ક્લાસ માટે તમારી બુક યસ જે ને એમાં ફિઝિકલ આખું આપી દીધું અને ઇન્ડિયન ઇન્ડિયા પણ આપી દીધું છે ઇવન વર્લ્ડ જોગ્રાફી પણ આપી છે અને ફિઝિકલ તો મેં બહુ ડેપમાં આપ્યું છે બહુ ડેપમાં આપ્યું છે એટલા તો ટોપિક પણ નથી અંદર બરાબર એટલું ડેપમાં આપ્યું છે બરાબર પ્રયત્ન રહેશે એચ એમ ભાઈ પ્રયત્ન રહેશે બરાબર ઓકે થેન્ક્સ ફોર વિડીયો ઓકે 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 ધર્મેશભાઈ ડિવાયસોનું સિલેબસ તો પૂરો કરાવવો અશક્ય છે જેટલું થતું હશે હું કરાવીશ આઈ વિલ ટ્રાય સારામાં સારું પ્રયત્ન કરીશ જી રવિન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર ચલો ઓકે તો આ સાથે જ આપણે લેક્ચરની હવે સમાપ્તિ કરીએ છીએ તમને આ લેક્ચર ગમ્યો હોય લાઇક કરો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો ટેલિગ્રામ ચેનલ ફેસબુકથી જોડાવો બરાબર છે અને મેક્સિમમ આ લેક્ચરને તમારા ગ્રુપમાં તમારા વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરો બરાબર છે ઓકે સોલંકીભાઈ જમવાનું બાકી છે બસ હવે હું જમવા માટે જઈ રહ્યો છું જય હિન્દ